एक सरस पोज आप आवे, यस कम ऑन, यस अरे नहीं यार आ कई जाम तू नहीं, आ तो तू जने कई घी के तेल लेवा निकलियो ने एवं लागे छे। अरे आ एक नवा प्रोडक्ट नी एड छे, पुरुष पावर वधारवानी टेबलेट्स नी, सो गिव मी अ गुड पोज यार, कम ऑन। ओके या दिस हां यस वंडरफुल, जो समझ तारा आ फोटोग्राफ ऊपर मारू अने तारू बन्ने नु भविष्य निर्भर छे। जो मारा आ फोटोग्राफ्स कंपनी पसंद करशे ने तो मने धंधानी नवी लाइन मळशे, પૈસા મળશે, એડવર્ટાઇઝિંગની દુનિયામાં મારું નામ થઈ જશે, અને મને શું મળશે? અરે ગાંડી, તારા ફોટોગ્રાફ્સ અસંખ્ય ભાષાઓના દરેક છાપાઓમાં, મેગેઝિનોમાં અને પોસ્ટરોમાં છપાશે, મોડેલિંગની દુનિયાનો તું નવો ઝળહળતો સિતારો હોઈશ। તંબુરો, મને નથી લાગતું। અરે શું મને નથી લાગતું, આજકાલની દરેક નવી હિરોઈનો મોડેલિંગ કરીને જ ફિલ્મોમાં આવી છે। મંદાકિનીનો પહેલો ફોટો મેં જ પાડેલો। રાજ કપૂર એની નવી ફિલ્મ માટે એક નવી હિરોઈનની શોધમાં છે અને એને માટે આ ફોટો પાડવાનો છે, ત્યારે એને શું કરેલું ખબર છે? શું કરેલું? અરે ભીની સાડી પહેરીને ફોટો પડાવવા તૈયાર થઈ ગઈ, એને સાડી ભીની કરીને રાજ કપૂરે મેલી કરી। મેં રાજ સાહેબ ને મંદાકિની નો ફોટો પાડીને આપ્યો અને મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઈ, અને તું એમનો એમ રહી ગયો। આ પણ રાજ કપૂર તો કમાઈ ગયો ને સ્વીટહાર્ટ। હા, તે રામ તેરી ગંગા મેલી ફિલ્મ જોઈ છે? ના, મેં ગંગા જમના સરસ્વતી જોઈ છે। એમાં જે ગંગા છે ને એ જ રામ તેરી ગંગા મેલી। હા, રામ તેરી ગંગા મેલી માં જે પેલો નદી વાળો સીન છે ને, એની પ્રેરણા રાજ કપૂર ને મારો ફોટો જોઈને જ મળેલી। હા પણ ડાર્લિંગ, આજે તો તું મારો ફોટો કોઈ કંપનીના પોસ્ટર માટે પાડી રહ્યો છે ને? હા સ્વીટહાર્ટ, યુ આર રાઈટ, પણ પુરુષો એ પોસ્ટર ક્યારે જુએ? જ્યારે એમાં કંઈ જોવા જેવું હોય ત્યારે ને, સૌથી પહેલાં લોકોની નજર પોસ્ટર પરના ફોટો પર જાય, પછી નીચે દવા વિશેનું લખાણ વાંચે ને। એટલે તારું કહેવું એમ છે કે મારે એ રીતે સાડી પહેરવાની જે રીતે પહેરેલી મંદાકિનીને? હા બિકિની, સોરી આઈ મીન ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જો આ ટેબ્લેટ્સની જરૂર પુરુષને ક્યારે પડે? મને શું ખબર, પુરુષ તો તું છે, છે ને? હા છે છે, અરે છે 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 છે, હે ભગવાન તે મને ક્યાં ફસાવી નાખ્યો। જો શિલ્પા ડાર્લિંગ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, જો આ કંપનીનો કોન્ટ્રાક્ટ મને મળી જાય તો મારી જિંદગી સુધરી જાય અને મારી બગડી જાય। અરે તું કેવો પુરુષ છે, તારી થનાર પતિના આવા ફોટોગ્રાફ પાડવા નીકળ્યો છે તું? અરે મારી ટબુડી, કોઈ પ્રોફેશનલ મોડેલ ને બોલાવી શકું એટલા પૈસા નથી મારી પાસે। શિલ્પા પ્લીઝ પ્લીઝ, મારે ખાતર, આપણા પ્રેમ ને ખાતર એક સારો પોઝ આપને મને। ઓકે યસ કમ ઓન, પણ તને બનેવી આવી જશે તો? બનેવી લાલ, અરે બનેવી લાલ ને તો મજા પડી ગઈ છે યાર, મીનાક્ષીબેન અમદાવાદ ગયા છે ને એટલે એમને તો આમ છૂટો દોર મળી ગયો છે, એ દુકાનેથી સીધા ફિલ્મ જોવા જશે અને પછી ત્યાંથી જશે ચોપાટી। ચોપાટી માલિશ કરાવવા? યસ, એટલે રાતના 11 વાગ્યા પહેલા ઘરે પાછા નહીં આવે। સો નાઉ લેટ્સ ગેટ બેક ટુ વર્ક, ચાલ આપણે ફોટો પાડીએ। સૌથી પહેલા તો છે ને તું શું કરીશ? હા તું છે ને દવાની બોટલ લે, બરાબર છે આ પોઝ? હા આ પોઝ કરેક્ટ છે। અરે પોલીસ નથી, પોલીસની વેન છે, માય ગોડ, હે 4-5 પોલીસની વેન છે યાર, એટલે ચોક્કસ પોલીસ જ છે, નક્કી કઈ લફડું થયું લાગે છે। લફડું? અરે એ તું ચિંતા નહીં કર, આ પોલીસ કઈ તને ને મને પકડવા નથી આવી, ડોન્ટ વરી, એવું કઈ નહીં। બહુ ડર લાગે છે મને હિંમત ભાઈ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, અરે ભાઈ, અરે આનંદભાઈ તમે, અરે જયંતભાઈ તમે, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, શું ખૂન થઈ ગયું, ખૂન થઈ ગયું? અરે હા, આપણા ગલીના નાકે પર પેલું દેસાઈ બિલ્ડિંગ છે ને, પડી ગયું? ના ના, ત્યાં એક ભાઈની લાશ પડી ગઈ, એ બિલ્ડિંગ ના એક ફ્લેટ માં બૈરી એકલી હતી, એ જાણીને એ ફ્લેટ માં કોઈ ઘૂસ્યું અને પછી એનું ખૂન કરી નાખ્યું, એટલે તો પોલીસ આવી છે। હા એ તો મેં જોઈ, હા જોઈ ગયો લાગે છે। આનંદભાઈ તમે જરા જાઓ ને, મારે જરા થોડું કામ છે। હા એ મેં જોયું, તું મહા કામી છે ને? કામી નહીં એટલે સવાર બપોર સાંજ બસ કામ કામ ને કામ જ કરે રાખે છે। આવો યસ, કેમ કેમ પેલી છોકરી કેમ
અંદર જતી રહી જયંત. હા, એ તમને જોઈને. અરે યાર, તમે જાઓ, મારે એના થોડા ફોટોગ્રાફ્સ પાડવા છે. ફોટા કે એક્સરે? અરે એક્સ. અરે આ દવાની બોટલ સાથે મારે એના ફોટોગ્રાફ્સ પાડવા છે, ધેટ્સ ઈટ. એટલે સેની ટેબ્લેટ્સ છે? આ શક્તિની. ઓહ, શક્તિવર્ધક ગોળીઓ? હે, નહીં નહીં, એટલે આમાં લખ્યું છે. ઓહ હા. એ રોજ કેટલી લેવાની હોય? સૂતા પહેલા બે, અને જો સવારે કદાચ ઉઠ્યા તો બીજી બે. હું આ એક બોટલ સાથે ફોટો પડાવું? આનંદભાઈ, તમે થોડી ફોટો. હે આનંદભાઈ, તમે સાચે આ બોટલ સાથે ફોટો પડાવશો? તારા કેમેરામાં રોલ હશે તો પડાવીશ. અરે કેમેરામાં રોલ તો હોય જ ને યાર. અરે વાહ, કમાલ કહેવાય. નહીં, કમાલ કહેવાય. છોકરા માટે એજ્યુકેશન અને પુરુષો માટે શક્તિવર્ધક ગોળીઓ છે ને. આજી યાદ છે? અરે ડાર્લિંગ, એમાં કંઈ શરમાવો જેવું કે ગભરાવો જેવું નથી. બાર આવો, બાર આવો, બાર આવો. જો, અરે ડોન્ટ વરી યાર. અરે ઇટ્સ ફાઇન, આવી જા, આવી જા. જો હું તારી ઓળખાણ કરાવું. આ તો આપણા પાડોશી છે, અનંતભાઈ. નહીં કરડે. ક્યાંથી કરડું? હું તો પહેલે માળે રહું છું ને. નહીં નહીં, મારાથી ડરવાની કોઈ જરૂર નથી. અરે આમે મારા બંને આંખે મોતીઓ છે. હા, એ આનંદભાઈ, તમે આની મસ્તી નહીં કરો. ચલે મસ્તી નહીં, તું ફોટાની કઈ વાત કરતો હતો, એનું શું છે ભાઈ? અરે હા, ફોટા પાડવાના છે. લેટ્સ ગેટ બેક ટુ વર્ક. તું આમાં આવજો, હું તને સમજાવું. સૌથી પહેલા તો છે ને, તું આ દવાની બોટલ એમને બતાવે છે. પણ એમને તો બંને આંખે મોતીઓ છે. આ દવા મોતિયામાં પણ ચાલે? એક યુવતી એના ઓલ્ડ હસબન્ડ ને દવા બતાવતી હોય ને એવો ફોટો પાડવાનો છે. એ બુઢો કોને કહે છે તું? હું તારી ની ખરેખર કામ કરે છે યાર. હજી તો આ બોટલ મેં હાથમાં પકડી તો હું યંગ ફીલ કરવા માંડ્યો યાર. એને યસ, ક્યા બાત હૈ. ઓકે આનંદભાઈ, સૌથી પહેલા તો છે ને, તમે આ બોટલ આમ પકડો અને આમ એને આમ ખુશીથી જુઓ. એકદમ વેરી હેપી, એકદમ હેપી મૂડમાં. અને અને સૌથી પહેલા તમે તમારો જબ્બો કાઢી નાખો યાર. જબ્બો કાઢી નાખો. નહીં, જબ્બો બહુ ડિસ્ટર્બ કરે છે. આ બરાબર નથી. જબ્બો કાઢીને હું ફોટો નહીં પડાવું ભાઈ. ઓકે, જબ્બો પહેરી રાખો. તમે આ બોટલ આમ ખુશીથી જો, અને તું એમની બાજુમાં જઈને ઉભી રહે. હા હા, જઈને ઉભી રહે ને, ખાલી ઊભા જ રહેવાનું છે. એમાં ચિંતા શું કરે છે? અરે જા ને યાર, જા ને, જા. અરે એમની બાજુમાં જઈને ઉભી રહે, ખાલી ફોટો પાડવાનો છે. ચિંતા નહીં કરે, નથિંગ ટુ વરી અબાઉટ. જો ત્યાં જઈને ઉભી રહે, જરા બે ડગલા હજી આગળ જા, હજી આગળ જા. અરે શિલ્પા, વાંધો છે અહીંયા? અરે ટાઈમે ટપક્યો, ગોળી જોરદાર છે, હવે તો લેવી જ પડશે. યસ, વાંધો વાંધો. અરે હજી વાંધો અહીંયા છે. હા, હવે બોટલ છે ને, તમે એના હાથમાં આપી દો. યસ, વાંધો વાંધો. ક્યાં છે વાંધો? વાંધો તો અહીંયા છે જ નહીં. મારે છે ને તમારો એક સરસ પોઝ જોઈતો હતો, એટલે હું ખોટો બોલ્યો. અહીંયા તો કઈ વાંધો છે જ નહીં. યસ, બે ફોટા. સૌથી પહેલા ફોટામાં યુવતી એના ઓલ્ડ હસબન્ડને દવા બતાવે છે, અને બીજા ફોટામાં દવા લીધા પછી પતિમાં શક્તિનું ગોળા પુરાવે છે. સાચું કહું, મેં થોડીક વાર જ બોટલ પકડી હતી ને, મને એમ લાગે છે કે હું ઘોડો છું. યસ, હવે બસ એક છેલ્લો ઘોડો આનંદભાઈ. એટલે સોરી, હવે હવે એક જ ફોટો બાકી છે. એટલે અને છે ને, આપણે હવે હવે આ બોટલ છે ને, તમે આમ તમારા ચહેરાની સામે ધરો. મારા સામે? તું એમની બાજુમાં જઈને ઉભી રહે. ફરીથી એક ફોટો. પ્રસન્ન દાંપત્ય જીવન. વાહ 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 વાહ. યસ, પ્રસન્ન દાંપત્ય જીવન. વાહ વાહ. અરે આ શું છે? અરે બનેવીલાલ, તમે? અરે અનંતલાલ, તમે અહીંયા અહીંયા શું કરતા હતા? ફોટો પડાવતો હતો. ફોટો પડાવતો ઉગાડે માથે? બીજી વાર વાળ ઉગાડીને પડાવીશ. અરે ચૂપ રહ્યો ટકલા, આની અમે ફોટો પડાવવાનો? આ ફોટોગ્રાફર તમારો ફોટો પાડતો હતો તો મને જબ્બો કાઢવાનું કે છે? એને એ જ કહ્યું હતું. જો પછી કાઢ નાખો. અરે જબ્બો કાઢીને કઈ ફોટો પડાવાય હેમંતભાઈ? પણ બનેવલાલ, આ તો છે ને શક્તિની નવી ગોળીઓ બજારમાં આવવાની છે, એની એડ માટે હું ફોટા પાડતો હતો. પણ તમે તો રાત્રે મોડા આવવાના હતા ને. મોડા? હવે હેમંતભાઈ, રાતના રાતના મોડા આવવાનું બંધ કરી દો. કેમ? અરે શું કેમ, તમે આજનું છાપું નથી વાંચ્યું? અરે એમાં સમાચાર છે યાર કે આપણા શહેરમાં એક ગાંડો મગજનો વિકૃત ખૂની રખડી રહ્યો છે. ખરું ને જયંત? હા હા. એટલે આપણા શહેરમાં ગાંડો ખૂની રખડે છે? હા હેમંતભાઈ, આપણા શહેરમાં. અરે આપણા ગલીના નાકા પર પેલું દેસાઈ બિલ્ડિંગ છે ને, ત્યાં પેલો ગાંડો ખૂની ઘૂસી જઈને એક સ્ત્રીનું ખૂન કરી નાખ્યું અને પછી એની ઇજ્જત લૂંટી લીધી. બોલો, ખૂન કર્યા પછી ઇજ્જત લૂંટી? અરે એની ઇજ્જત જેવું છે કે નહીં? અરે યાર, આ વાત આમ નાખી દેવા જેવી નથી.
આપણા શહેરમાં 3 દિવસમાં બનેલો આ ચોથો બનાવ છે. અરે કોઈ ગાંડો વિકૃત મગજનો માનવી એનું માનસ પરનું કાબુ ગુમાવી બેઠો છે યાર. સ્ત્રીઓના ખૂન કરતો જાય છે, ઇજ્જત લૂંટતો જાય છે, કરતો જાય છે, લૂંટતો જાય છે. ભલે ને લૂંટે, મારું શું લૂંટાઈ જવાનું છું? હું સ્ત્રી છું. અરે એમ નહીં, મને તો આખોની બહુ ખતરનાક લાગે છે હેમંતભાઈ. એટલે છે ને આમ મોડી રાત સુધી બહાર જવાનું બંધ કરી દો. અરે તો પણ ક્યાં જાઓ? મારી પાસે આવી જાઓ. અરે એમ નહીં યાર, અમે બધા રોજ રાતના ભેગા થઈને પત્તા રમતા હોઈએ છીએ ને, તો તમે ઘરે આવીને અમારી સાથે નાસ્તો કરજો. હા, નાસ્તો કરજો. હું એકલો એકલો આમ બધે નાસ્તો ભરું છું ને, એટલે તમે જલો છો. હે, મારી આઝાદીની તમને ઈર્ષા આવે છે. પણ નહીં નહીં, હું મારી આઝાદી ભોગવી લેવા માગું છું. અને હવે આઝાદીના દિવસો કેટલા રહ્યા? અરે કાલે સવારે તો મીનાક્ષી અમદાવાદથી આવે છે. તમે મારી વાત નહીં માનો ને તો પસ્તાશો હેમંતભાઈ. અને ધારો કે આજે રાતના એ ખૂનીને કોઈ સ્ત્રી ન મળી અને તમે મળી ગયા તો મારું ખૂન કરીને મારી ઇજ્જત લૂંટશે? અરે આવી રીતે ડરી ડરીને જીવીએ ને તો મુંબઈ શહેરમાં જીવી જ ન શકાય. ખૂનીને એનું કામ કરવા દેવાનું, આપણે આપણું કામ કરવાનું. ચાલો આવો જ મારી સાથે. ક્યાં? ક્લબમાં? હા, સીસીઆઈમાં યુસી, ત્યાં જઈને 2-4 પેક પીશું, પછી સરસ મજાનું રીગલમાં એકાદ પિક્ચર જોઈ નાખશું. મારે તો પિક્ચર જોવાનો મૂડ નથી. કેમ? આજે તો એ આ શેની ગોળીઓ છે આ બધી આમ લાલ પીળી? શક્તિવર્ધક ગોળીઓ માત્ર પુરુષો માટે છે. અચ્છા, તમારા માટે નથી હો? આ શું બોલી ગયા? આનંદભાઈ, આનંદભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. બેસો, બેસ. શું નામ છે તારું? શિલ્પા. શિલ્પા અજમેરા. ક્યાં રહે છે તું? વર્લીની વર્કિંગ વુમનની હોસ્ટેલમાં. વર્કિંગ વુમનની હોસ્ટેલમાં? તો તારા મા બાપ? નાનપણમાં જ મરી ગયા છે. સાવ એકલી છું. ઓહ, તો આ જયંતના લફડામાં ક્યારે ફસાણી? જી. અરે આ મહા ચાલુ ચીજ છે, હું એને બરાબર સારી રીતે ઓળખું છું. હા, અરે હા, એને તને કહ્યું હશે નહીં કે રાજ કપૂરને પહેલવેલો મંદાકિનીનો ફોટો મેં આમ પાડીને આપેલો ને? હા. અરે બધી છોકરીઓને એ જ કહે છે, રાજ કપૂરની વાત જવા દેના, ઘાટીને પણ નથી ઓળખતો. જુઓ, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને લગ્ન કરવા માંગીએ છીએ. લગ્ન? અરે તારું મગજ બેર મારી ગયું છે કે શું છોકરી? માત્ર તમારી રજા લેવાની બાકી હતી, એ તમારી સાથે વાત કરતા અચકાતા હતા એટલે મેં હિંમત કરીને આજે પૂછી લીધું. અને એ બીકણ સસલાની જેમ અંદર ભરાઈને બેઠો છે. જયંત, હે જયંત, તમને અમારા લગ્ન સામે કઈ વાંધો તો નથી ને? વાંધો? તને ખબર છે કે આ વાંધો નથી, વાંધાની વાત કરે. જરા આના 2 વાર લગ્ન થઈ ગયા છે. પેલી બૈરી આવી 10 દિવસમાં દાગીના લઈને વહી ગઈ અને બીજી અને 2 મહિનામાં છૂટા છેડા આપી દીધા. એમણે મને બધું જ કહ્યું છે, એમનો નિખાલસ સ્વભાવ જ મને ગમ્યો છે. કઈ જાતની છોકરી છે તું? અરે તું લગ્ન કરવા નીકળી છે કે બજારમાં સાડી લેવા માટે? મેં મારો નિર્ણય તમને જણાવી દીધો છે. અરે જયંત, જયંત, આ બધું તે શું માંડ્યું છે? ઘર માંડવાનો વિચાર કર્યો છે. કેવી લાગી છોકરી બનેવી લાલ? લગ્ન કરી નાખું? હા, કરી નાખ, કરી નાખ, લગ્ન કરી નાખ. લગ્ન કરીને પછી રહીશ ક્યાં? અહીંયા જ, બીજે ક્યાં? અને આ પણ બનેવીલાલ, તમારા સિવાય મારું બીજું કોઈ છે પણ ક્યાં? અરે જન્મમાં ગયો બનેવીલાલ તારો. અરે તારે લગ્ન કરવા તો ઘર, પણ અહીંયા નહીં રહેવાનું. આ મારું ઘર છે કે ધર્મશાળા. એટલે? એટલે તારે જે કરવું હોય કર, પણ મારા ઘરમાં નહીં. શું? હા, અરે આને કારણે, નાની બેનને કારણે મેં બહુ સહન કર્યું છે, પણ હવે હું સહન કરવાનો નથી. તારે જે કરવું એ કર, પણ મારા ઘરમાં નહીં. મારી પાસેથી એક પણ પૈસાની આશા રાખતો નહીં. અમે સાદાઈથી લગ્ન કરવા માંગીએ છીએ, સસ્તામાં. અરે સસ્તા વાળી મોંઘી ચૂપ રે, અને જિંદગીભર નિભાવવાનો ઠેકો નથી લીધો મેં. અરે પણ બીજું ઘર લેવાના પૈસા ક્યાં છે મારી પાસે? તો હું શું કરું? જિંદગીભર તને આ ઘરમાં રાખો એ કોન્ટ્રાક્ટ લખી આપ્યો છે મેં. જુઓ, હું નોકરી કરું છું અને હવે એ પણ નોકરી કરવા માંગે છે. હા, આને નોકરી કરશે, કરી રહ્યો, અને આનું બરાબર સારી રીતે ઓળખું છું. અને વિલાલ, તમે આની સામે મારું અપમાન કરો છો. અરે જેને માન જ નથી એને અપમાનનું શું? અપમાનની વાત કરે છે? અરે આ મારી ઘરને તમે સમજો છો શું? હોટલ?
છોકરીઓ ને બોલાવીને ચિત્ર વિચિત્ર ફોટાઓ પાડો છો મને વિરાન અરે તમે બોલ બેરો નથી થઈ ગયો આ હવે બીજી વાર આવી છોકરીને ઘરમાં લાગ્યો છે ને તો છોકરી સાથે તને પણ આ ઘરની બહાર કાઢી મૂકીશ એટલે મેં મારો આખરી નિર્ણય જણાવી દીધો છે અરે પેલા તું ઘર શોધ પછી તારો ઘોડો શોધવા નીકળજે અને આ ઘર તો તારે છોડવું જ પડશે કમાલ છે યાર. હાજા બનેવીલાલ ના મૂળ ને શું થઈ ગયું કઈ સમજાતું નથી. મારે હવે જમવાના પૈસાનું શું કરવું? તો ગડબડ થઈ ગઈ. ભગવાન તારું ભલું કરે. જયંત, અરે સોરી, મારાથી આ પૈસા કેવી રીતે લેવાય? તું આ પૈસા રાખી લે પ્લીઝ. રાખી લે. તું ભૂખ્યા પેટે સુઈશ ને તો મને ઊંઘ નહીં આવે. અરે પણ ઓકે, થેન્ક યુ. પણ તે ખોટી ઉતાવળ કરી. મેં મીનાક્ષીબેનને તારા વિશે વાત કરી હોત ને તો એ બનેવીલાલને આમ પટાવી લેત. એમને પટાવવા જાત ને તો હું જ પતી જાત. હે ચેન, હા આપણે વેલામાં વેલી તકે નાનું તો નાનું પણ ઘર લઈ લેવું પડશે. અરે લઈ લઈશું યાર, ડોન્ટ વરી. મીનાક્ષીબેનને આવા તો દે, એ આ બનેવીલાલને સીધા દોર કરી નાખશે. તું સમજતો કેમ નથી જયંત? I'm pregnant. What? Please, Jayant. આ આપણા પ્રેમનું પ્રતીક છે. તારું અને મારું બાળક. શિલ્પા, આટલા જલ્દી આપણે લગ્ન કેવી રીતે કરીશું? તું આ બાળકને નહીં જયંત. મારા જીવતી જીવ આ બાળકને હું નહીં મરવા દઉં. મારે માં બનવું છે, તારા બાળકની માં. ઓકે, આપણું આ બાળક જીવશે. થેન્ક્સ, થેન્ક્સ જય. ઓ ગોડ, મને મોડું થાય છે, હું જાઉં છું. હું તને આજે એકલી નહીં જવા દઉં. કેમ? પેલા ગાંડાખૂની એ ડર લાગે છે? મારા નસીબે જે થોડું ઘણું સુખ મને આપ્યું છે એ હું ગુમાવવા નથી માંગતો. હા, તારા બનેવીલાલ મોડાવાના છે એટલે ને. મને એમ થાય છે કે આજની રાત હું તારી સાથે જ રહું, તારી પાસે. તને અંદર શોધું છું ને તું અહીંયા બેઠો છે. આ શું પાછું શરૂ કર્યું તે? અરે બનેવીલાલ નો માલ છે યાર. છતાંય ટેવ પડે ને સારું નહીં. હવે આપણે કર કસર કરવાની છે, પૈસા બચાવવાના છે. ઓ ગોડ, મને મોડું થાય છે, ચાલ હું જાઉં. અરે હવે આટલી મોડી રાત્રે ક્યાં તું જઈશ? અમે 11 તો વાગી ગયા છે. 11 વાગી ગયા? હા. તે મને જગાડી કેમ નહીં? તું એટલું સરસ ઊંઘી ગયેલી ને કે તને જગાડવાનું મન જ ન થયું. પણ તારા બનેવીલાલ આવી જશે તો? નંબર 1, બનેવીલાલ રાત્રે મોડા આવશે. અને નંબર 2, આવીને સીધા એમની રૂમમાં જઈને સૂઈ જશે. અને નંબર 3, એ સવારે ઉઠે પહેલા તું ઉઠીને અહીંયાથી રવાના થઈ જજે, કોઈને ખબર નહીં પડે. ઓકે. બનેવીલાલ 12 વાગી ગયા. 11 પહેલા 12. માય ગોડ, મર ગયા. હે હે હે, બધું બાકી કેવું પડ્યો? તારો છોકરો બળવાન છે ભાઈ.
પણ તમે શનિની જેમ અહીંયા કેમ ટપક્યા? અરે યાર પાલી, તારી તારી ગોળીઓ તો ડુપ્લિકેટ નીકળી. હા, અરે ઘોડો શું ગધેડો નહીં થયો, તે મારી આજની રાત બગાડી અને તું અહીંયા પેલી સાથે. પેલી સાથે? અહીંયા તો કોઈ નથી, પેલી તો ક્યારે ની ગઈ. નહીં, જુઠ્ઠું નહીં બોલ ભાઈ, જુઠ્ઠું નહીં બોલ. હું સાંજનો બાલ્કનીમાં બેઠો છું, મેં તો કોઈને જોતા જોઈ જ નહીં. તમે અહીંયાથી જવાનું શું લેશો? સાચો જવાબ. એટલે એટલે એમ કે આવી મસ્ત મજાની ફટાકડી છોકરી તારી પાસે ક્યાંથી? મેં એની સામે શરત મૂકેલી કે જ્યાં સુધી હું સેટલ ન થાઉં ત્યાં સુધી મને પ્રેમ કરતી રહે. અને તારી આવી શરત એ માની પણ ગઈ? હા. અરે વાહ, શું નસીબ લઈને જન્મ્યો છે ભાઈ, ભારે નસીબદાર યાર. તું તો ભારે નસીબદાર. અરે ભારે હાથ છે યાર, મારા નસીબમાં તો પથરા પડ્યા છે યાર. મારી પત્ની સુમિત્રા પડી છે. હા હા યાર, મારી સુમિત્રાની જો આજે હું શરત પૂરી નહીં કરું ને, તે મારું ખૂન કરી નાખશે. થઈ જવું જોઈએ. છોકરીનું ખૂન કરીને ચાલ્યો ગયો. શું? ક્યાં? હેંગિંગ ગાર્ડન પાસે. પણ તમે હેંગિંગ ગાર્ડન માં શું છોડ વાવવા ગયેલા? અરે ચૂપ રહે ને જાડવા. અરે પૂરું સાંભળતો નથી ને, બોલે જ રાખે છે. નહીં તમે ચાલુ રાખો. શું થયું? હેંગિંગ ગાર્ડન પર તમે જોયું, એક માણસે ને ગાડીમાંથી ઉતરો, પછી એની પાછળ એક છોકરી ઉતરી, અને પછી પેલા માણસે લાંબુ ચાકુ કાઢ્યું, ઉલાવી દીધું પેલી છોકરીના પેટમાં. હે? પછી? પછી બહાર કાઢ્યું. પછી? પછી આવું 3-4 વાર કર્યું, અને પછી પછી ગાડીમાં બેસીને બેસીને એ પલાયન થઈ ગયો. અને પેલી? પેલી ત્યાં જ પડી રહી લોહી લોણા હાલતમાં. અરે બિચારી મરી ગઈ હતી. હું ગભરાયો, ગભરાઈને ભાગીને સીધો અહીંયા આવ્યો. તો તો પેલા ખૂનીએ તમને જોયા હશે? નહીં નહીં, એને કદાચ મને નહીં જોયો હોય, કારણ કે એ વખતે છે ને, એ વખતે ત્યાં ચિક્કાર વરસાદ હતો અને અને અંધારું પણ બહુ હતું, એટલે એનું મારા પર ધ્યાન નહીં પડ્યું હોય. જરૂર જરૂર પેલો ગાંડો ખૂની જોવો જોઈએ. ના ના, આ માણસ તો બ્લુ બ્લુ રંગની મારુતિ કારમાં આવેલો. ઓલી બિચારી મરી ગઈ હતી એને જોવામાં જતો, લોહી લોહાણ હાલતમાં પડેલી. અરે હું વિચારું સમજું, એ પેલા તો પેલો ગાડીમાં બેસીને વયો ગયો અને પેલી ત્યાં જ પડી રહી. બનેવીલાલ, આર યુ શ્યોર કે એ માણસ બ્લુ રંગની મારુતિ કારમાં હતો? અરે આ બ્લુ બ્લુ કરે છે આ ભૂરિયાને શું સમજાવું. અરે ડોબા, મારુતિ કારને હું ન ઓળખું. તારી બેન રોજ મને કહે છે કે હનુમાન મોટર લાવો, હનુમાન મોટર લાવો. હનુમાન મોટર? હનુમાન મોટર એટલે મારુતિ કાર. અરે હનુમાન મોટર ક્યાંથી લાવો? હનુમાન ચાલીસા ગણવાનો વખત આવી ગયો. અરે પણ એને બિચારીને શું ખબર કે ખૂનીઓ પણ મારુતિ 800 માં ફરતા હશે. હા ખૂન, એ અનંતભાઈ મને લાગે છે પેલો ગાંડો ખૂની જે આડેધડ બધાના ખૂન કરવા મંડી પડ્યો છે ને, એણે જ આ છોકરીને મારવાનો પ્લાન કર્યો હશે. એટલે આ ખૂનનો આરોપ પણ એના ઉપર જ લાગે. અરે યાર હેમંતભાઈ, આ માણસ તો પેલા ગાવસ્કરની જેમ રેકોર્ડ બનાવતો હોય ને એવી રીતના ખૂન કરી રાખે છે યાર. પણ મને હજુ સુધી તમે કહ્યું નથી બનેવીલાલ કે તમે હેંગિંગ ગાર્ડનમાં શું કરતા હતા. અને કેટલી વાર તો ભાઈ આમ ફરવા ગયો તો કાન પકડ્યા, કાન પકડ્યા. હવે હેંગિંગ ગાર્ડન તો શું નાનું નાનું ઝાડ આમ ઉગ્યું હશે ને, ત્યાં હું નહીં જાઉં. પણ પેલી છોકરી કોણ હશે? જે છોકરી હશે એ તો કાલે છાપામાં જાણી લેશું આપણે. પણ જરા વિચાર કરો તો કે એ છોકરીનું ખૂન કરનારો ખૂની કોણ હશે? એ છાપામાં આવશે ને? નહીં પણ એ અત્યારે છે ને કોઈ કોઈ આમ સારા ઘરનો માણસ લાગતો હતો. સારા ઘરનો હોય તો જ બ્લુ રંગની મારુતિ 800 માં ફરતો હોય ને. થોડીક શાંતિ રાખો હેમંતભાઈ, અને જરા શાંત મગજે વિચારીને મને જવાબ આપો કે એ વખતે તમે ત્યાં હતા એ કોઈ જાણે છે? હા. કોણ? એક તો હું. ઊંઘવા ગયેલા કેમ? ઘર નથી? અરે ઘર તો તારે નથી.
માથે પડ્યો જ મારે, મને કહે છે ઘર નથી. અરે મારી વાત સમજ ભાઈ, હું અહીંથી ગયો તો સીસીઆઈમાં, અને ત્યાં જઈને મેં 2-3 પેક ટુક ગટકાવ્યા, પછી હું નીકળ્યો આમ રિગલ ટોકીઝમાં પિક્ચર જોવા માટે. આનંદભાઈને વાત કરેલી મેં, પણ ત્યાં જોયું તો હાઉસફુલનું બોર્ડ હતું. હવે મેં કીધું આ બ્લેકના પૈસા કોણ આપે, એટલે મેં કીધું અમે પાછો ઘરે વહેલો આવીને શું કરું, એટલે હું જરામ હેંગિંગ ગાર્ડન ગયો. અરે સરસ મજાનો બાકડો ખાલી હતો, સરસ મજાનો પવન આવતો હતો, 2-3 પેક પીધા હતા એટલે આરામથી સૂઈ ગયો. પછી અચાનક આમ ધોધમાર વરસાદ આવ્યો ને, એટલે આમ સફાળો જાગ્યો. જાગીને જોયું, આ હું શું જોઉં છું? બનેવલાલ, એ તો બહુ મોડી રાત થઈ ગઈ હતી ને, એટલે મેં અહીંયા એને રહેવા દીધી. એ એકલી ક્યાં મોકલું? એટલે મારી ગેરહાજરીમાં. હેમંતભાઈ, જુવાન માણસો છે, જુવાન છોકરાઓ છે, એના મજા કરવાના દિવસો છે. અરે ચૂપ રહ્યો આનંદભાઈ, આ બંને ને હેમંતભાઈ છે ને, આટલી મોડી રાત્રે આવી જુવાન છોકરી ઘરે એકલી કેવી રીતના જાય? છે ને બેટા, જાઓ તમે લોકો અંદર જઈને બેસ. હા હા, બેસ 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 બેસ, બેટલાનું કુન કરું, બેટલાનું કુન કરું. અંદર મોકલો જો. હે ભગવાન, મારા તો નસીબ ફૂટી ગયા કે આવો સાળો તે મારે માથે માર્યો. અરે આ સાળાનું છોડો, મને તો આ તમારા માથાની ફિકર થાય છે. કેમ? અરે તું ભૂલી જાઓ, આ લોકો અંદર ગયા. અરે આ તમે જે ખૂન જોયું ને, ખૂન થતા એ ભૂલી જાઓ. અરે કેવી રીતે ભૂલી જાઓ આનંદભાઈ, મેં મારી નજર સામે ખૂન થતા જોયું છે. એટલે જ કહું છું કે ભૂલી જાઓ. હેમંતભાઈ, તમે અજાણતા એક ખૂનના સાક્ષી બની ગયા છો, અને જો પોલીસને આ વાતની ખબર પડશે ને, તમારું આવી બનશે. કેમ આમ બોલો છો? અરે પણ મેં ક્યાં ખૂન કર્યું છે કે પોલીસ મને પકડે? ના ના, આ તો હું મારા અનુભવની તમને વાત કરું છું. યાદ છે થોડા દિવસ પહેલા હું જ્યારે ઓફિસેથી ટ્રેનમાં ઘરે પાછો આવતો હતો, ત્યારે મેં એક મારવાડીનું ખિસ્સું કપાતા જોયેલું. અરે પણ એનું અત્યારે શું છે? અરે એનું જ છે, એટલે જ કહું છું. ત્યારે બધાની સાથે પોલીસ મને પણ પોલીસ સ્ટેશને લઈ ગયેલી. તમને શું કામ? અરે પેલા મારવાડીનું ખિસ્સું કપાતા મેં જોયેલું ને, એટલે સાક્ષી તરીકે લઈ ગયેલી. પછી તો 15 દિવસ સુધી રોજ પોલીસ સ્ટેશને મને બોલાવે અને ફોટા બતાવે ને જીવતા જાગતા લોકો બતાવે. આ છે, આ છે. પણ આ બધું શું છે? પછી શું, પેલો પકડાયો ત્યાં સુધી મેં કોર્ટના મારા પૈસે ધક્કા ખાધા ને પોલીસ સ્ટેશન. અરે હેમંતભાઈ, એ તો ચોરીનો મામલો હતો, જ્યારે આ મામલો ખૂનનો છે. એટલે સાચું કહું છું, આ જે જોયું છે ને બધું ભૂલી જાઓ તમે. તમારી વાત સાચી છે આનંદભાઈ. આ પોલીસ લોકોનો કોઈ ભરોસો નહીં હો, એને તો આમ કોઈને પણ પકડવો હોય એ તો આવીને ધડ દઈને મને જ પકડશે. તો પછી એટલે જ કહું છું, જો હવે તમે થાક્યા પાક્યા છો ને, કપડાં આમ ભીંજાયેલા જેવા જ લાગે, બદલીને જરા ફ્રેશ થઈ જાઓ ને. આ કપડાં તો બચી ગયા, આમ શેલ્ટર હતું, પણ મારો નવો જબ્બો કદાચ ભીંજાઈ. મારો જબ્બો ક્યાં? તમારો જબ્બો? પણ તમે અંદર આવ્યા તો આમ જ હાથ હલાવીને જ આવ્યા હતા, તમારા હાથમાં કંઈ હતું નહીં. ના ના, હું અહીંથી નીકળ્યો પછી હું કે ટેલર્સમાં ગયો હતો, ત્યાંથી નવો નક્કો જબ્બો મેં લીધો હતો. પેલું સીસીઆઈમાં ભૂલી ગયા હશો કદાચ. ના ના, સીસીઆઈમાં કેવી રીતે ભૂલી જાઉં? હેંગિંગ ગાર્ડનમાં ગયો ને, ખાલી બાકડો હતો, એટલે ઓલી કે ટેલર્સની કોથળીમાં એ જબ્બો હતો, એ કોથળી આમ માથા નીચે રાખી હું સુઈ ગયો હતો હેંગિંગ ગાર્ડનમાં. તો પછી હેંગિંગ ગાર્ડનમાં ભૂલી ગયા હશો? હેંગિંગ ગાર્ડનમાં ભૂલી ગયો? યાદ કરો હેમંતભાઈ, યાદ કરો, યાદ કરો. નહીં પણ હેંગિંગ ગાર્ડનમાં તો આમ યાદ કરો. ઓ માય ગોડ, યાદ આવી ગયું ને. શું થયું? પેલો માણસ પહેલીને મારીને ગયો ને, એટલે એ જ્યાં પડી હતી ને એ જોવા માટે હું આમ બેન એમ કરીને વાંકો વળ્યો હતો, ત્યાં જ પડી ગયો. અરે હેમંતભાઈ, આ તમે શું કર્યું? તમે તમારો નવો નક્કોર જબ્બો પેલી લાશને ઉડાડીને આવ્યા. મને હવે હવે પોલીસને જબ્બો મળશે તો પહેરી લેશે. હે, અરે શું હે, પોલીસને કેવી રીતે ખબર પડશે કે જબ્બો તમારો છે? કે 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 ટેલર્સનું એની પર લેબલ હતું. અરે કે ટેલર્સમાં જશે અને પછી પૂછશે કે આ ગ્રાહકનું નામ શું છે, કે તો પછી કે શું કે તો તમારું નામ જ કે ને, અને નામની સાથે તમારું એડ્રેસ પણ કે. અરે હેમંતભાઈ, જો આવું થશે ને તો તમે ખૂનના આરોપમાં ફસાઈ જશો યાર. નહીં 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 આનંદભાઈ, મારે નથી ફસાવું, મેં આ ખૂન નથી કર્યું. મારે નથી ફસાવું, મેં આ ખૂન નથી કર્યું. આનંદભાઈ, મેં આ ખૂન નથી કર્યું. કિરણ, ઓહો હો કિરણ,
જવાબ કેમ નથી આપતો ક્યારનો? અરે મમ્મી, હું હજી નાયો નથી. કેટલી વાર કહું, હજી નાયો નથી? કેમ એલ્યા, હજુ નાયો કેમ નથી? તારા પપ્પા હજુ બાથરૂમમાં જ છે? 1 કલાક ને 18 મિનિટ થઈ. મમ્મી, તું પપ્પાને કઈ કહેતી કેમ નથી? અરે ક્યારની બુમા બુમ કરું છું કે અરે ભાઈ મોડું થયું છે, મોડું, જલ્દી કરો. હે ભગવાન, આ માણસ ક્યારે બહાર નીકળશે મને નથી સમજાતું. મમ્મી, બાથરૂમમાં પપ્પા ગયા છે, ભગવાન નહીં. માથું નહીં ફેરવતો, જરાય મગજ નહીં ફેરવતો, કહી દઉં છું તને. કહું છું, સાંભળો છો? લગ્ન કર્યા પછી મેં એ જ કર્યું છે. હજી કેટલી વાર? એ પણ બાથરૂમમાં. આવ્યો આવ્યો ભાઈ આવ્યો. બાથરૂમમાં શું કરતા હતા? તારા નામનું નાતો હતો. ભાઈ, તમે તો માણસ છો કે સરદારજી? સરદારજી સરદારજી છે સરદારજી, અને કોણ જાણે મારા કેટલી વાર હજુ બાર વગાડવાના છે. કમાલ છે. મમ્મી આવું. અને મને સરદારજી કેમ કીધો? અરે તમે કર્યું છે જેવું. અરે મેં તમને ના પાડી હતી ને હેમંતભાઈ, કે તેલું ખૂન થતું જોયું છે એ વાત કોઈને કરતા નહીં. અરે પણ મેં ખૂનની વાત કોઈને નથી કરી. અરે તો પછી મારી વાઇફને કઈ રીતે ખબર પડી ગઈ? સાંજના જેવો ઓફિસેથી ઘરે આવ્યો એટલે એને તરત મને કહ્યું કે તમે પરમ દિવસે ખૂન થતા જોયું. મેં નક્કી આ કામ મારી મીનાક્ષીનું જ હોઈ શકે, એણે જ બધાને કીધું હશે. એક મિનિટ. અરે મીનાક્ષી ભાભી. અરે એ મીનાક્ષી ભાભી. અરે ચૂપ રહ્યો ને. અરે ભાભી. મીનાક્ષી. અરે ચૂપ. એ મીનાક્ષી, શીની બૂમા બૂમ કરો છો તમે ક્યારના? અરે અરે તે 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 સુમિત્રા ભાભીને જઈને એમ કહી દીધું કે પેલા ખૂન વિશે, ખૂન થતા મેં જોયું છે એમ. હા, એમાં શું આટલી બૂમા બૂમ શેની કરો છો? એ તો આજે છે ને શોભાબેન આવ્યા હતા તો આમ વાત પરથી વાત નીકળી અને મોઢામાંથી નીકળી ગયું. લ્યો, શોભામાં અભિવૃદ્ધિ કરી અને શોભાબેન ને કહી દીધું. અરે મીનાક્ષી ભાભી, મીનાક્ષી ભાભી, બીજા કોને કોને કહ્યું? અરે સોસાયટીની બધી બૈરાઓને કહીને આવી હશે. અરે પણ તમે મને પોલીસમાં કહેવાની ના પાડી હતી, તમે મને એમ કીધેલું કે આડોશ પાડોશમાં નહીં કહેતી. એ તો વાતમાંથી વાત નીકળી એટલે મેં કહી દીધું કે જુઓ ને આજકાલ મુંબઈમાં કેવું કેવું થાય છે. ભાભી ભાભી, તમે પેલા ઉપરવાળા ભારતીબેનને પણ આ વાત કરી છે? એ હા, એ પણ હતા. કેમ? અરે શું કેમ, કેટલો ગજબ કરી નાખ્યો ઉપરવાળા ભારતીબેન તો હેમંતભાઈ જીવતું જાગતું છાપું છે, છાપું. અરે મોટી બધી થેલી લઈને સાંજે શાક લેવા ગયા હશે ને, જેટલા મળ્યા હશે ને બધાને કીધું હશે. અરે શાકવાળાની ક્યાં વાત કરો, જોલી શાકવાળી હશે ને ભૈયાણી, એને એણે કહી દીધું છે, આ છે જ ભૈયાણી. અરે નક્કી નક્કી મને ફાંસીને માંચડે લટકાવશે. અરે પણ તમે થોડીને ખૂન કર્યું છે, તમે શું કામ ડરો છો? અરે પણ ડરવું તો ભલે, ખૂન કર્યું નથી પણ મેં થતા જોયું તો છે કે નહીં. હવે તો વાયુ વેગે વાત ફેલાશે, પેલો બીજાને કહેશે, બીજો ત્રીજાને કહેશે, ત્રીજો પાછો પેલાને કહેશે. અરે આખા મુંબઈને આ વાતની ખબર પડી જશે. મૂળમાં તમારો જ વાત છે, તમે આ વાત મીનાક્ષી ભાભીને કરી જ કે. અરે પણ મને થોડી ખબર હતી કે આ ગામમાં જઈને કહી આવશે કે ખૂન થતા જોયું છે. અરે જાણે આમ એમ ના લાગ્યું કે ના વરે વાઘ મારી નાખો હોય. લ્યો, ઘંટડી વાગી, મારા મારા મોતનું તેડું આવી ગયું. અનંતરાય, જાઓ જઈને મારો મોતનો દરવાજો ઉગાડો. હમણાં ઉગાડું છું. એ આવતો જો, એને કઈ છે, એના વરની કાઈ પડી છે. બનેવીલાલ, 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 અરે તમને લોટરી લાગી. શું વાત કરે છે આ? લોટરી? ગઈ વખતે મને બેટરી લાગે. અરે આ વાંચો, છાપામાં આવ્યું છે, મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ જે કે મોદીની એકની એક દીકરીનું ખૂન. અરે મને તો ખબર જ હોય ને યાર, કારણ કે હું એની કંપનીમાં તો કામ કરું છું. અરે એટલે તો અમને લોકોને 3 દિવસની રજા પડી ગઈ યાર. લે, આ લોકોને 3 દિવસની રજા પડી? અરે રજા ગઈ જન્મમાં. અરે મારી વાત સાંભળો, આમાં જે કે મોદીએ એડ આપી છે કે જે માણસ એની દીકરીના ખૂનીને પકડાવવામાં મદદ કરશે એને 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે. 10 લાખ? અભી આમ 10 લાખ સાંભળીને મોમાં પાણી ન લાવો. અરે જે કે મોદીને મન તો 10 લાખ રૂપિયા તો 10 રૂપિયાની જેમ છે. એ આપણને 20 રૂપિયા આપે તો? ચૂપ રે વીસી. હવે આપણે બધાએ તો હવે એ વિચારવાનું છે કે જે કે મોદીની છોકરીનું ખૂન કરનાર ખૂની કેટલો ખતરનાક હશે. એક્સક્યુઝ મી. હેમંત કાપડિયા જી, હું છું હેમંત કાપડિયા સાહેબ. કાપડિયા, આ જબ્બો તમારો છે?
અરે હા, આ તો મારો જ જબ્બો. વાહ વાહ વાહ, પરમ દિવસે હું કેકે ટેલર્સમાં ગયો હતો ને ત્યાંથી મેં આ નવો જબ્બો લીધો. કેવું પડે હા આનંદભાઈ? અરે માણસ ખોવાઈ જાય તો આ પોલીસ દેખાય નહીં, જબ્બો દેવા માટે ડેટ ઘર સુધી આવે છે. અરે થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ. એટલે કાપડિયા, તમે એમ કહેવા માગો છો કે તમારો આ જબ્બો ખોવાઈ ગયો હતો? હા સાહેબ, આ જબ્બો શું હતું કે હા પરમ દિવસે નહીં એટલે આ પોકેટ મારો ને આમ પોકેટ મારવા ના મળે ને એટલે પેકેટ મારી લે છે. અરે કેવા કેવા બનાવો બને. નહીં મુંબઈમાં તમારા રાજમાં તો જીવું ભારે થઈ ગયું છે ઇન્સ્પેક્ટર કાપડિયા. નહીં કાપડિયા એટલે તમને ખબર છે સાહેબ કે જૂના જમાનામાં હનુમાનજી થઈ ગયા. અરે એને તો ખબર જ હોય ને, કારણ કે એમને પણ ટીવી સિરિયલ પેલી રામાયણ તો જોઈએ જ હશે. હા એટલે શું છે કે હનુમાનજી ઉપરથી આપણા મુંબઈવાળાએ ગલીનું નામ રાખ્યું છે જૂની હનુમાન ગલી. ત્યાં કેકે ટેલર્સની દુકાન આવેલી છે. અરે સાહેબ પરમ દિવસે છે આ હું જબ્બો લઈને ત્યાંથી નીકળ્યો, મેટ્રો તરફ જતો હતો, બસ પકડવા હું દોડ્યો. અરે બસ તો મળી ગઈ પણ જબ્બો છીનવાઈ ગયો. મને લાગે કે કોઈ આમ ખેંચીને છીનવી લીધો હશે. હા હો સાહેબ, સાચી વાત છે. એ વખતે હું એમની સાથે જ હતો. બોલો પછી? પછી અહીંયા આવીને અમે પત્તા રમવા બેઠા. એકલા? અરે બંને જણાવે તો એકલા કેમ હોય. અરે એ વાત જવા દો સાહેબ, અમે બે જ નહોતા. અરે બાજુવાળા વિજયભાઈ હતા, મહેશભાઈ હતા. કેટલા વાગે? લગભગ સાહેબ સાંજના 7 વાગ્યા હતા. અને અને હું 400 રૂપિયા હારી ગયો. અરે ચૂપ રહ્યો ને યાર, જુગારની વાત નહીં કરો. જુગારના આરોપ સર તમને અંદર કરી નાખશે યાર. અરે હપ્તા કરતા તો સારું ને, ખરું ને સાહેબ? કાપડી આ છોકરીને તમે ઓળખો છો? નહીં, કોણ છે આ છોકરી? રચના મોદી. અચ્છા, એટલે મોદીની રચના છે? છે નહીં, હતી. હતી તો અત્યારે ક્યાં છે? પરમ દિવસે સાંજે 7 વાગે એનું ખૂન થઈ ગયું અને એની લાશથી 20 ફૂટના અંતરે અમને તમારો આ જબ્બો મળ્યો છે. મારો જબ્બો ત્યાં હતો તો હું ક્યાં હતો? મિસ્ટર કાપડિયા, તમે સાબિત કરી શકો છો કે પરમ દિવસે સાંજે 7 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી તમે અહીંયા જ હતા? અરે 11 ની ક્યાં માંડો છો, 2 વાગ્યા સુધી અમે લોકો અહીંયા પત્તા ટીજતા હતા. અરે તમારી પાસે એક લાશ છે, મારી પાસે 4 જીવતા સાક્ષી છે. અને પણ સાહેબ, હું એ છોકરીનું ખૂન શા માટે કરું? મેં ક્યાં કહ્યું મિસ્ટર કાપડિયા કે તમે છોકરીનું ખૂન કર્યું છે? તો કેમ નથી કીધું? નહીં એટલે તમે પૂછો તો એવી જ રીતે. ના ના સાહેબ, શું છે જો હું તમને વાત કરું, આ છે ને કુટુંબ કબીલા વાળો સીધો સાદો વેપારી માણસ છે સાહેબ. એ સીધા સાદા વેપારી માણસ છે એટલે તો સવાલ અહીંયા પૂછું છું. એમની જગ્યાએ કોઈ લુખ્ખો હોત ને તો અત્યારે અંદર કરીને 2 કાન નીચે 12 વગાડીને સવાલ પૂછત. તમારા પાડોશીઓ અત્યારના ઘરે જ હશે? હા સાહેબ, એ મહેશભાઈ વિજયભાઈ બધા હશે. ચાલો હું તમને એમની ઘરે લઈ જાઉં. ચાલો સાહેબ, પૂછીને તમે ખાતરી કરી લો. ચાલો. પણ સાહેબ એટલે હવે તમને તો મારી કોઈ જરૂર નથી ને? અત્યારે તો નથી પણ ભવિષ્યમાં કદાચ પડે. કેમ? બસ એમ જ. નહીં એટલે વાત એમ છે કે અમે લોકો ડોંબીવલી જવાના છીએ. મારો ભાઈ ત્યાં રહે છે, બહુ બીમાર છે, એટલા માટે કહેતો હતો. કેટલા દિવસ માટે? બસ આજનો દિવસ અને રાત. કાલે તો અમે પાછા આવી જઈશું. ઠીક છે, થેન્ક યુ, જઈ શકો છો. પણ મુંબઈ છોડીને જતા પહેલા મને જણાવીને જજો. ભલે, ચલો ચલો સાહેબ, જણાવીને જજો. જોયું જોયું આ બધું તારે લીધે થયું, જોયું તે? હા તે ભલે મારા લીધે થયું, એમાં શું થયું? ચાલો ચાલો હવે મોડું થાય છે. કિરણ, ઓ કિરણ, ચાલ જલ્દી. અને સાંભળ જયંત, તું ઘરનું ધ્યાન રાખજે, અમે કાલે સવાર ના તો આવી જશું. અરે કોને ધ્યાન રાખવાનું કે છે જયંત ને? અરે એનું ધ્યાન રાખવા બીજો માણસ આ ઘરમાં રાખવો પડે એમ છે, એને કહેવાતું હશે? ચાલો ચાલો, એ ભલે પડ્યો રહ્યો. હાલ હાલો ડોંબીવલી. અરે મારા ભાઈ ની તબિયત ખરાબ છે ને, તમે લોકો અહીંયા જ મંડી પડ્યા છો. બધા હવે તમે કકડાટ કરવાનું બંધ કરો. તો શું બને? વિલાલ બેન બતા ગયા, હવે હું શિલ્પાને ફોન કરીને અહીંયા બોલાવી લઉં. હેલો, યા કેન આઈ ટોક ટુ શિલ્પા અજમેરા પ્લીઝ? શું આજે ઓફિસે નથી આવી? ઓકે થેન્ક યુ. હેલો, રૂમ નંબર 10 મેં સે શિલ્પા અજમેરા કો બુલાએંગે પ્લીઝ? ક્યા વો અપને રૂમ મેં નહીં હૈ?
ઓકે થેન્ક યુ. કમાલ છે, ઓફિસમાં બી નથી, એની રૂમમાં પણ નથી, પછી આ ક્યાં ગઈ હશે? જયંત, જયંત, ત્યાં જો સાપુ જોયું? હા જોયું. તારા બનેવીએ જે ખૂન થતા જોયું છે એ જ છોકરી છે? હા એ જ છે, હમણાં જ પોલીસ અહીંયાથી ગઈ. પોલીસ? યસ. હા, પોલીસ પૂછપરછ કરવા આવેલી. એટલે એટલે તારા બનેવી લાલને ઇનામ 10 લાખ રૂપિયા મળશે? નહીં. ના યાર, એમણે એ વાત પોલીસને છુપાવી છે. અરે એ મહા ડરપોક છે, એમણે પોલીસને એમ કહ્યું કે એ ઘટના બની ત્યારે પોતે અહીંયા હતા. જયંત, એ ઇનામના 10 લાખ રૂપિયા આપણને મળે તો? આપણને? હા, જો તું જે કે મોદીને ફોન કરીને એમ કે તારા બનેવીએ આ ખૂન નજરો નજર જોયું છે તો? એ મારી વાત નહીં માને. અરે માનશે. જો તું હેમંત કાપડિયા નામે ફોન કરે તો? વોટ? હા, જો તું હેમંત કાપડિયા નામે એમને ફોન કરે અને પોલીસના દબાણ હેઠળ આવીને તારા બનેવીલાલ સાચી હકીકત કહી દે, એટલે તારા થકી એમને ઇનામની રકમ મળે અને એ ઇનામની રકમના અડધા પૈસા તું માંગી શકે ને? પૂરા 5 લાખ રૂપિયા રોકડા. અડધા એટલે? યસ, 5 લાખ રોકડા. યસ, આપણો પ્રોબ્લેમ સોલ્વ, આપણે લગ્ન કરી શકશું. કાર લેશું. યસ. શિલ્પા ડાર્લિંગ, હવે તું જો, હવે 10 લાખ આપણા, કોઈનો ભાગ નહીં. એટલે તું જોયા કર જાને મન. હેલો, કેન આઈ ટોક ટુ મિસ્ટર જે કે મોદી પ્લીઝ? તમે કોણ છો? જી, મેં તમારી દીકરીનું ખૂન થતા જોયું છે. અચ્છા, હું સાચું કહું છું સાહેબ, તમને મારી વાત પર વિશ્વાસ નથી. જો આવા દિવસમાં 50 ફોન આવે છે ભાઈ, તો આ 51મો, અને હું સાચો સાક્ષી છું સાહેબ, અને એ વાત પુરવાર કરી શકું એમ છું. ખૂની બ્લુ રંગની મારુતિ કારમાં હતો. યસ, ખૂની બ્લુ રંગની મારુતિ કારમાં. તમે કોણ બોલો છો? મારું નામ હેમંત કાપડિયા છે. છતાં તમને મારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે વિલેપાને પોલીસ સ્ટેશનમાં જઈને ઇન્સ્પેક્ટર સુનિલ જોશીને પૂછી જુઓ, એ હમણાં જ મારા ઘરે આવેલા. તમારા ઘરે? હા, પૂછપરછ કરવા માટે. ગભરાટમાં એ લાશ પાસે હું મારો જબ્બો ત્યાં પાડી આવ્યો હતો, જે પોલીસને મળી આવ્યો છે. તમે મને ફોન શું કામ કર્યો? ઇન્સ્પેક્ટરને કેમ ન કહ્યું? એને ફોન કરું તો ઇનામની રકમ એ લઈ જાય. જો સાહેબ, મને છે ને પોલીસ પર વિશ્વાસ નથી. તમે 10 લાખ રૂપિયા રોકડા લઈને આવો છો કે નહીં? જો મિસ્ટર કાપડિયા. હેમંત કાપડિયા, મારું એડ્રેસ લખી લો. પ્રભુ કૃપા, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 11, જુહુ ગલી નંબર 12, વિલે પાર્લે વેસ્ટ. ફરીવાર બોલું? ના, મેં યાદ કરી લીધું છે. વન્ડરફુલ. તો હવે તમે યાદ કરીને 10 લાખ રૂપિયા રોકડા લઈને મારા ઘરે આવો અને કારનો નંબર લઈ જાઓ. હલો, હલો, હલો. યસ. હલો. ના, હેમંતભાઈ તો નથી, હું એમનો સાળો બોલું છું, જયંત. તમે કોણ? અરે હે, અજમેરા સાહેબ, બોલો બોલો માલિક. ના ના, બનેવીલાલ તો ડોંબીવલી ગયા છે, બસ કાલે આવી જશે. હા હા હા, હું તમારો મેસેજ આપી દઈશ. ઓકે ઓકે, બસ. યા, કોનો ફોન હતો? મુકુંદ અજમેરાનો, બનેવીલાલનો ફ્રેન્ડ છે. અરે આ મિસ્ટર મોદી હજી સુધી આવ્યા કેમ નહીં? 10:30 વાગી ગયા છે. આવી જશે. અરે યાર, આજકાલ બધે વન વે કરી નાખ્યા છે ને, ક્યાંક ટ્રાફિકમાં અટવાયો હશે. જયંત, પણ મિસ્ટર મોદી કહ્યું હતું કે 7:10 વાગે આવી જશે. હે જયંત, એ કદાચ પોલીસને લઈને તો નહીં આવે ને? પોલીસને લઈને? હવે તને ચડી ગઈ લાગે છે. હા, તો સમજતો કેમ નથી? એમને એમ કોઈ 10 લાખ રૂપિયા આપી દેવાનો છે. અરે એ પોલીસને લઈને આવે તો પણ એ મારું શું બગાડી લેવાનો? અરે પણ તેને શા માટે એમ કહ્યું કે તમે 10 લાખ રૂપિયા લઈ આવો અને કારનો નંબર લઈ જાઓ? અરે એમ કીધું હોત કે ખૂની બ્લુ રંગની મારુતિમાં હતો તો એ 10 લાખ રૂપિયા લઈને આવવાની હા ના પાડત. અરે પણ તારી પાસે કારનો નંબર ક્યાં છે? તારામાં બુદ્ધિનો છાંટો નથી શિલ્પા.
જરા વિચાર કર, એ રાત્રે એ છોકરી પેલા ખૂની સાથે કારમાં શું કરતી હતી? મને શું ખબર? એ છોકરી એ ખૂની સાથે ક્યાંક જતી હતી, પણ આટલી મોડી રાત્રે કોઈ પણ છોકરી અજાણ્યા માણસ સાથે કારમાં ન જાય, કોઈ નિકટના કે કોઈ પરિચિત વ્યક્તિ સાથે જ જાય. ના ના, એને કદાચ કોઈની પાસે લિફ્ટ લીધી હશે. પાગલ, એ જેકે મોદીની એકની એક છોકરી હતી, એને કે કારની કમી ના હોય. લિફ્ટ છે ને કોઈ સામાન્ય છોકરી માંગે, કોઈ પૈસાદાર કુટુંબની નહીં. રાઈટ, એટલે કોઈ એના બોયફ્રેન્ડ સાથે જતી હશે. એક્ઝેક્ટલી. પોલીસ જો તપાસ કરે કે એ છોકરીને કયા કયા છોકરાઓ સાથે સંબંધ હતા. હા, અને એમાંથી કયા છોકરા પાસે બ્લુ રંગની મારુતિ કાર હતી. અને એ રાત્રે એ છોકરો ક્યાં હતો, કોની સાથે હતો, તો ઘડીના છઠ્ઠા ભાગમાં આખો ખૂન કેસ ઉકેલાઈ જાય. બરાબર બરાબર. બસ એ જ વિચારીને મેં ફોનમાં પેલા જે કે મોદીને આ કારના નંબર વિશે કહ્યું હતું, અને એને એમ પણ કહ્યું કે બનેવીલાલનો જબ્બો પેલી લાશ પાસેથી પોલીસને મળી આવ્યો છે. એટલે હેમંત કાપડિયાને આ ખૂન વિશેની જાણ છે એની ખાતરી થઈ જાય. રાઈટ, હવે તને ટ્યુબલાઇટ થઈ. પણ હજી સુધી આ મોદી પૈસા લઈને કેમ નથી આવ્યો? તો એક કામ કર, ફોન કર એમને. પાછો ક્યાં ફોન કરું યાર? અરે ફોન કર ને એમને, તો ખબર તો પડે કે એમનો ઈરાદો શું છે. હું જાઉં છું, છાપું ક્યાં છે. અરે તું ઘડી ઘડી શું? આરો આલે છાપ. આરો નંબર લે, લગા. જયંત. હલો. હલો, મોદી સાહેબ છે? જી નહીં, આપ કોણ? મારું નામ હેમંત કાપડિયા છે. મેં એમને સાંજે ફોન કરેલો, એ 10 વાગે મારા ઘરે આવવાના હતા. જયંત, તમારા ઘરે? તમે એમને ફોન કરેલો? હા, એ મારા ઘરે આવવાના હતા, હજુ સુધી આવ્યા નથી એટલે મેં પાછો ફોન કર્યો. તમારી કંઈ ભૂલ થતી લાગે છે ભાઈ, એ તો હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં? જી હા, હું મિસિસ મોદી બોલું છું. અને મારું નામ હેમંત કાપડિયા છે. કમાલ છે, તમારા હસબન્ડ મને કહ્યું કે હું રાત્રે 10 વાગે તમારા ઘરે આવું છું અને પોતે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા. એમને હાર્ટ એટેક આવ્યો હતો એટલે હોસ્પિટલમાં 3 દિવસ પહેલાં એડમિટ કર્યા છે. તમે 8-10 દિવસ પછી ફોન કરજો. અરે જુઓ બેન, 8-10 દિવસ સુધી રાહ જોવા એમ નથી. પેલો ઇન્સ્પેક્ટર આવશે ને તો મારા ઘરે ચોક્કસ કોઈ બાફી મારશે. કયો ઇન્સ્પેક્ટર? પોલીસ ઇન્સ્પેક્ટર. જુઓ બેન, મેં તમારી દીકરીનું ખૂન થતાં જોયું છે. શું? હા, મેં એ ખૂનીને મારી સગી આંખે જોયો છે. તમારું નામ, સરનામું? મારું નામ હેમંત કાપડિયા અને સરનામું છે પ્રભુ કૃપા. પ્રભુ કૃપા? હા, ભગવાનની કૃપા. આઈ મીન પ્રભુ કૃપા. ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 11, જુહુ ગલી નંબર 12, વિલે પાર્લે વેસ્ટ. ફોન નંબર છે 0222671093 9. રોકડા રૂપિયા 10 લાખ લઈને આવો. જી હા. અને ખૂની વિશે જાણી જાઓ. જી હા. કોણ હતું? શું કહ્યું એમણે? મિસિસ મોદી હતા. એમણે તો કહ્યું કે જેકે મોદી તો હોસ્પિટલમાં છે. વોટ? હા, જો જેકે મોદી 3 દિવસથી હોસ્પિટલમાં હોય તો મારી સાથે ફોન પર કોણે વાત કરી? હે જયંત, સાંજે તે ફોન કર્યો હતો એ રોંગ નંબર પર તો તે વાત નથી કરીને. અરે ના યાર, મેં બરાબર ચેક કરેલું. જે કે મોદી જ હતો, એણે કહ્યું પણ કરું કે હું 10 વાગે 10 લાખ રૂપિયા લઈને આવું છું. એ કદાચ તે જે કે મોદીના કોઈ માણસ સાથે વાત કરી હશે અને એ પૈસા લઈને આવવાનો હશે. તો બહુ સાવચેતી રાખવી પડશે. તું વચ્ચે કાંઈ બોલતી નહીં. હું એની સાથે વાત કરું એ દરમિયાન તું અંદર જઈને રૂપિયા બરાબર ધ્યાન. ગણી લઈશ, ચોક્કસ ગણી લઈશ. હે જયંત, 10 લાખ રૂપિયા ગણતા વાર લાગે નહીં? પૈસા ગણતી નહીં, પણ નોટ બરાબર ચેક કરી લેજે. ડુપ્લિકેટ નોટ પધરાવી જાય તો આપણે ક્યાં જવું? ડુપ્લિકેટ? હા. હે જયંત. હા. મને તો ખરેખર માન્યમાં નથી આવતું કે આપણને 10 લાખ રૂપિયા રોકડા મળશે. એ તો તું તારી જાતે ગણીશ ને ત્યારે તને ખબર પડશે. હે શિલ્પા, આપણે છે ને એ 10 લાખ રૂપિયામાંથી બોરીવલીમાં ફ્લેટ લઈશું. ના ના, આપણે છે ને નાલા સોપારામાં ફ્લેટ લઈશું. નાલા સોપારામાં? હા, ત્યાં છે ને આપણે 5-1 લાખ રૂપિયામાં એક ફ્લેટ લઈશું ને બાકીના જે બચેલા પૈસા છે ને એમાંથી એક દુકાન લઈશું. દુકાન? હા, એ દુકાનમાં છે ને તું તારો ફોટોગ્રાફીનો ધંધો શરૂ કરજે. હું નોકરી કરીશ, આપણે બંને પૈસા કમાશું અને પૈસા ભેગા કરશું. હે હે, સારું યાદ કરાવ્યું શિલ્પા. મારા પેલા ફોટોગ્રાફ છે ને પેલી કંપનીએ પસંદ કરી લીધા છે. કયા ફોટોગ્રાફ? અરે યાર, પેલે દિવસે તારા ને અનંતભાઈ નોતા પાડ્યા પેલી દવાની બોટલ સાથે? એ કંપનીએ
અરે અપોઇન્ટમેન્ટ લેટર મોકલી આપ્યો છે અને 10,000 નો ચેક પણ. 10,000 રૂપિયા? યસ. અરે ગાંડી, હવે 10,000 ભૂલી જા અને 10,00,000 નો વિચાર કર. યસ. શું થયું? આપણે અહીંયા છે ત્યાં કોઈ નથી, તું કોની વાત કરે છે? અરે યાર કમાલ છે, આ બનેવીલાલ ને હજાર વાર કહ્યું છે કે આ બાલ્કનીમાં ગ્રીલ કરાવો, બારી કરાવો, ગ્રાઉન્ડ ફ્લોરમાં ફ્લેટ છે, કોઈ દિવસ પ્રોબ્લેમ થશે, માનતા જ નથી કોઈ વાત મારી. એનીવે તું અહીંયા ઉભી રહે, હું જઈને જોઉં છું કોણ છે. મને બહુ બીક લાગે છે, પ્લીઝ તું નહીં જા. અરે અરે કંઈ નહીં થાય, હું હમણાં જઈને આવું છું, તો અહીંયા જ રહેજે. ઓકે, જસ્ટ જસ્ટ યાર, ટેક કેર ટેક કેર, હું હમણાં આવું. સૌથી પેલા તો મેં મારી વાઈફ ને ડરાવી, પણ એ તો ડરી જ નહીં, ઉલટાની મારી સામે ધોકો લઈને મને મારવા દોડી. બોલ. અચ્છા, એટલે અમારા ઘરમાં ડોક્યા કરવાના? અરે યાર કેવી મજા આવી, કેવી મજા આવી, તું થોડોક વહેલો આવી ગયો. અરે સારું થયું કે વહેલો આવી ગયો, ને તો હું આજે મરી જ ગઈ હોત. જો મારા ધબકારા કેટલા વધી ગયા છે. જોયું જોયું જોયું, આવા ગાંડા કાઢવાના? અરે હું ગાંડા ન કાઢો તો તમારા લોકોની ખાનગી વાત જાણવા કેવી રીતના મળે? ખાનગી વાત? હા. 10,00,000 રૂપિયા? 10,00,000 રૂપિયા મેં બધું સાંભળ્યું છે. 10,00,000 રૂપિયા, નાલા સોપારામાં ફ્લેટ, સ્ટુડિયો માટે દુકાન. હા. એ જયંત, હા, ઓળો મોટો હાથ ક્યાંથી માર્યો? અરે મોટો હાથ માર્યો એટલે શું? અરે આટલા રૂપિયા તારી પાસે ક્યાંથી આવ્યા? આ બાબે એ તો છે ને, તે પૈસા આવ્યા નથી, હજુ આવવાના છે. મને લોટરી લાગી છે. હા હા હા, લોટરી? લોટરી જુઓ આનંદભાઈ, તમને મારા સમ કોઈને કહેતા નહીં. હા, એ મને માત્ર એના સમ. જો તમે આના બનાવીને કહી દેશો ને, તે બધા પૈસા લઈ લે છે, ને અમે કુંવારા રહી જઈશું. નહીં કહું, નહીં કહું, ને તમને કુંવારા નહીં રહેવા દઉં. પણ એ મને કહેતો ખરા, લોટરી લાગી ક્યારે જયંત? બસ આજે જ લાગી, મહારાષ્ટ્ર રાજ્ય લોટરી. એ આનંદભાઈ, પેલા ઇન્સ્પેક્ટર સાહેબ માની ગયા કે હેમંતભાઈ ના આ ખૂન સાથે કોઈ સંબંધ નથી? અરે માની જ જાય ને, મેં બધી ગોઠવણ કરેલી. મહેશભાઈ, વિજયભાઈ બધાને લઈને પોલીસ સ્ટેશને ગયેલો, અને એ બધાએ સાક્ષી આપેલી, જુબાની આપેલી, કે એ રાતના હેમંતભાઈ એની સાથે હતા, એટલે પોલીસ ગઈ. બાકી એક વાત કહું જૈન, જો હું ન હોત ને તો તારો એ બનેવી જેલમાં પત્તા રમતો હતો આજે. હા હા, એ વાત સાચી. આનંદભાઈ, આ તમારો જેકે મોદી બહુ પૈસા વાળો માણસ છે ને? અરે લખ લૂંટ પૈસો છે જૈન, લખ લૂંટ પૈસો છે. પણ શું કામનું, એની એકની એક છોકરી મરી ગઈ ને. હા, અને બિચારા પાછા હોસ્પિટલમાં છે. એ હોસ્પિટલમાં? તમને કેવી રીતે ખબર? બાબા છાપામાં આવેલું, આને વાંચ્યું. પણ મેં તો છાપામાં નથી વાંચ્યું ભાઈ. તમે ગુજરાતી છાપું નહીં લેતા, આ મદ્રાસી છાપામાં આવ્યું છે. હા, અને હવે તમે ઘરે જઈને સુઈ જાઓ, અને આવી મશ્કરીઓ નહીં કરો યાર, પ્લીઝ. નહીં કરું, નહીં કરું. અને પણ એ તો કે મને પેલી લોટરી તો બતાવ યાર. લોટરી કાલે બતાવીશ ને. હા કાલે બતાવીશ, હમણાં તમે જાઓ પ્લીઝ. હા હા, હમણાં જાઓ, આ લેતો જાઓ, આ તમારો માલ સામાન લેતો જાઓ. બાકી જયંત, તું ભારે નસીબદારો. કેમ? 10,00,000 ની લોટરી, 20,00,000 ની છોકરી, એ પાછી મફતમાં. હા હજી તારે કેટલું પીવું છે? અરે યાર આણે આખો નશો ઉતારી નાખ્યો. સાચું કહું જય, હું તો ડરી ગઈ હતી કે આ ગાંડા આપણી બધી વાત સાંભળી લીધી કે શું. હા યાર, પણ તે સારું કર્યું.
લોટરીની વાત કહીને એને સારો મૂરખ બનાવ્યો. અરે મૂરખ બનાવ્યા સિવાય છૂટકો જ નહોતો. એને થોડી એમ કહું કે તારો જે કે મોદી જ મને 10 લાખ રૂપિયા આપવાનો છે. ઈ આવી ગયો લાગે છે. જો હમણાં જો જો સ્ટેહમંત કાપડિયા જી, તમે? હું કશ્યપ મહેતા, મિસ્ટર જે કે મોદીનો વકીલ છું. અરે આવો આવો સાહેબ, હું હેમંત કાપડિયા અને આ મારી પત્ની છે. પેલા ખૂન વિશે તમે જ ફોન કર્યો હતો. હા હા, 10 વાગે 10 લાખ રૂપિયા લઈને આવવાનું કહેલું. મેં જ કહેલું, પણ આઈ એમ સોરી, મારી કાર બગડી ગઈ એટલે આવતા જરા મોડું થઈ ગયું. હા, ધેટ્સ ફાઇન, નો પ્રોબ્લેમ. અમે ક્યારના તમારી રાહ જોતા હતા. આ ટાઈમ પાસ કરવા માટે આ પીતો હતો. તમે લેશો? નો, પ્લીઝ યુ કેરી ઓન. ઓકે, તમે પેલા ખૂનીને જોયો હતો? ના. અરે સાહેબ, એ વખતે છે ને ત્યાં બહુ અંધારું હતું અને વરસાદ પણ બહુ પડતો હતો. તો પછી તમે? હા, એકચ્યુઅલી હું છે ને ત્યાં દૂર ઝાડીમાં છુપાઈને ઊભો હતો. હા સાહેબ, જિંદગીમાં પહેલી વાર છે ને કોઈ વ્યક્તિને મેં મારી આંખ સામે મરતા જોઈ. હું તો એકદમ હેપતાઈ ગયેલો. બસ હવે બહુ થયું. અરે આ તો બસ છેલ્લો જ પેગ હતો ડાર્લિંગ. સાહેબ તમે? ના પ્લીઝ, પતાવવાનું છે ને, હવે પતાવો. યસ, અરે આજે તો ખુશીનો દિવસ છે. સાહેબ પૈસા લાવ્યા છો ને? ઓ યા શ્યોર. લો, ગણી લો. અરે એમાં ગણવાનું શું સાહેબ, 200-500 ઓછા હોય તો બીજો ફોન ક્યાં નથી થતો. હે, તું અંદર જઈને ચેક કરી લે. તમે ખૂન થતા જોયું તો બૂમાબૂમ કેમ ન કરી? અરે મારી તો જીભ જ સિવાય ગયેલી સાહેબ. મોઢામાંથી શબ્દો નીકળે ને એ પહેલાં તો પેલો માણસ ખૂન કરીને કારમાં નીકળી ગયો. સાહેબ તમને ખબર છે, હું છે ને 3 રાતથી સૂતો નથી. એટલે તમે કાર જોઈ? બ્લુ કલરની મારુતિ 800 હતી. 800 હતી 100% સાહેબ. એ કારનો નંબર? મુંબઈની પોલીસ બહુ હોશિયાર છે સાહેબ. એ રાત્રે એ કારમાં કોણ હતું એ પકડી પાડતા પોલીસને વાર નહીં લાગે. સારું થયું હું ચૂપ રહ્યો. નહીં તો મેં બૂમાબૂમ કર્યો હોત ને તો એ પેલા ખૂનીએ તો મને મારી જ નાખ્યો હોત કદાચ. અરે અરે કદાચ છું સાહેબ, 100-100% મારી નાખ્યો હોત મને. મારા સિવાય એ બનાવનું કોઈ સાક્ષી નથી. મિસ્ટર હેમંત કાપડિયા, તમે આ બનાવ વિશે બીજા કોઈને કંઈ કહ્યું છે? કોઈને નહીં, મને મારી જાત સિવાય કોઈના પર વિશ્વાસ નથી. પૈસા તમને મળી ગયા છે મિસ્ટર કાપડિયા, મને કારનો નંબર આપી દો પ્લીઝ. હું તમને કારનો નંબર આપી દઉં, તમે ફરી જાઓ અને પૈસા લઈને અહીંયાથી જતા રહો તો હું તમારું શું બગાડી લેવાનો? પૈસા તમારી પત્નીને ઓલરેડી આપી દીધા છે મેં. હા પણ ચેત તો નર સદા સુખી. ચાલો હું છે પોલીસ સ્ટેશન આવું છું લેખિત સ્ટેટમેન્ટ આપવા માટે. પોલીસ સ્ટેશન? મુંબઈની પોલીસ છે ને બહુ સ્માર્ટ છે. ચપટી વગાડતામાં એ ખૂનીને પકડી પાડશે અને એ ચપટીમાં મસળી નાખશે. તારી સાથે થવાનું છે.
બેન પ્લીઝ તમે શાંત થઈ જાઓ. અરે મારો જવાન જોન ભાઈ ગુજરી ગયો છે ને તમે મને શાંત થવાનું કહો છો? અરે મારા જયંત કોઈનું શું બગાડ્યું તું? પ્લીઝ તમે શાંત થઈ જાઓ. કાપડિયા હા લીસ જો, આ સિવાય કોઈ ચીજ વસ્તુ તમારા ઘરમાંથી ચોરી થઈ છે? આ તો બધું દાગીનાનું લીસ ને એ બધા તો અમારા મીનાક્ષીના છે. જો આ બધા દાગીના તારા જ છે ને? હા એ બધું તો મારું છે, પણ બીજા 5000 રૂપિયા નથી લખ્યા આપા. 5000 રૂપિયા? હા મારા હતા, મેં બચાવીને રાખેલા. કોનાથી બચાવીને? તમારાથી. એટલે તમે જે મને વાપરવા માટે પૈસા આપતા હતા ને એમાંથી થોડા પૈસા બચાવીને સાઈડમાં રાખતી હતી. મને એમ કે જયંત લગ્નમાં કાપ આવશે, મને શું ખબર કે પૈસાના કારણે જ મારા ભાઈનો જીવ જશે. બધું તમારા કારણે થયું. મારે કારણે મેં શું કર્યું? એવું મેં તમને ના પાડી હતી કે આપણે ડંબીવલી નથી જવું, તો ધરાર તમે ડંબીવલી ગયા. મેં તમને એ પણ કીધું કે આપણે ત્યાં નથી રોકાવું, તો ધરાર તમે રોકાયા. અરે આપણે જો રાત ત્યાં ન રોકાણ હોત તો અહીંયા જયંત ઓલી છોકરી સાથે એકલો ન હોત અને બંનેનો ખૂન ન થયું હોત. એ પણ એ છોકરીનો પ્રેમ સાચો, મારા ભાઈ ભેગી જ ગઈ. પત્યું તમારું? મારો ભાઈ પતી ગયો છે. પ્લીઝ બેન પ્લીઝ તમે શાંત થઈ જાઓ અને મારા ગયા પછી તમારે જેટલું રડવું હોય એટલું રડજો. કાપડિયા. અરે શું કાપડિયા, હે ભગવાન મારો ભાઈ શ્રાદ્ધ્યામાં ગયો છે. પ્લીઝ પ્લીઝ એને ભૂત નહીં બનાવતા. શાંત થઈ જા ને ભૂત. અને સાહેબ હું તમને કહીને તો ડોમી વલી ગયો હતો. મને ખાલી એક વાત જણાવો કે આ મરનાર છોકરીના તમારા સાળા સાથે કઈ? એ બંને જણા પ્રેમમાં હતા સાહેબ. એમના સગા વાલાને ઓળખો છો તમે? સગામાં તો કોઈ નહોતું ને વાલાની તો એને ખબર હોય કેટલા હોય. બાકી એક વસ્તુ હતી કે બંને જણા લગ્ન કરવાના હતા. બેન મારી બેન તમે શાંત થઈ જાઓ પ્લીઝ. મિસ્ટર દેસાઈ તમને આ બનાવ વિશે ક્યારે જાણ થઈ? સાહેબ આજે સવારે જાણ થઈ. શું ગઈકાલે રાતનો તો હું 10 વાગ્યા સુધી જયંતની સાથે આ ઘરમાં જ હતો. પછી શું છે ને સાહેબ કે એને ઊંઘ આવતી હતી એટલે હું મારા ઘરે ગયો. પછી? પછી હું ઊંઘી ગયો, પણ મને ઊંઘ નહીં આવી એટલે પાછો જાગી ગયો. સાહેબ મને છે ને માત્ર પેલા ગાંડા ખૂનીના જ વિચાર આવતા હતા. અને પછી પેલી શિલ્પાને એને પણ મારી નાખી. તમે શું બકવાસ કરો છો? તમને કઈ ખ્યાલ છે? સાહેબ કદાચ આવું જ બન્યું હશે. સાહેબ જો એ ગાંડા ખૂનીની મોડસ ઓપરેન્ડી વિશે હું સારી રીતે જાણકાર છું એટલે ખાતરીપૂર્વક કહી શકું છું કે આ કામ એક ગાંડા ખૂનીનું નથી, આમના ઘરમાં કોઈ ચોર ઘૂસ્યો હશે. અરે સાહેબ યસ ઓફકોર્સ, તમારા બેડરૂમના કબાટમાંથી એને રોકડ રકમ અને દાગીના ચોરી કર્યા છે. તમને કેવી રીતે શંકા કઈ કે આ ઘરમાં કંઈક બન્યું છે? અરે સાહેબ શું છે, સવારના હું આ લોકોના ઘર પાસેથી આમ પસાર થતો હતો ને તો મેં બહાર જોયું કે ચાપુ અને દૂધ તો એમને પડેલા, એટલે મને થયું કે હેમંતભાઈ અને મીનાક્ષી ભાભી ડોંબીવલીથી પાછા આવે એ પહેલાં હું જયંતને ઉઠાડીને કહું કે બેલી છોકરી હોય તો એને મોકલી દે. એના માટે હું ડોરબેલ વગાડતો હતો સાહેબ. કેટલી બધી ડોરબેલ વગાડી પણ એના દરવાજો જ નહીં ખોલ્યો. બોલો. અરે બંને જણા ડેડ હતા તો દરવાજો કોણ ખોલે? એનો ડેડ? શાંતા ને વેરી બેડ શાંતા. એટલે સાહેબ હું છે ને એકદમ ગભરાઈ ગયો ને એટલે હું સીધો ઉપર જઈને અમારા વિજયભાઈને એને નીચે બોલાવી આવ્યો અને પછી આ બાલ્કનીમાંથી અમે અંદર આવ્યા ને ત્યારે બધું જોયું સાહેબ. આઈ સી. એટલે બાલ્કનીમાં તમે દરવાજા કે જાળી નથી રાખતા? નહીં સાહેબ એની કોઈ જરૂર જ નથી, કારણ કે આ એરિયામાં ક્યારેય ચોરી થતી નથી એટલે અમે નથી ઘરે આવ્યા. અરે મને થોડી ખબર હતી કે આવું બધું થશે. ભાભી બહુ દાગીના ગયા છે. હા ચાર બંગડી ગઈ છે, 3 વીંટીઓ ગઈ છે, 2 મંગળસૂત્ર અને 1 ડાયમંડ નેકલેસ અને અને 5000 રોકડા. નહીં મને નથી લાગતો ઇન્સ્પેક્ટર સાહેબ કે આટલી મામૂલી ચોરી કરવા આ માણસ બબ્બે ખૂન કરી નાખે. મને તો લાગે છે આ કામ નક્કી પેલા ગાંડા ખૂનીનું હોવું જોઈએ. ગાંડા ખૂનીનું કામ કેવી રીતે હોઈ શકે? અને જુઓ પોલીસ ચારે તરફ એની શોધ ચલાવી રહી છે, આજ નહીં તો કાલે પકડાઈ તો જશે જ. બોલ્યા મોટા પકડાઈ જશે. અરે તમે પકડશો ને ત્યાં સુધીમાં તો કેટલા લોકોને ઓલાએ વધેરી રાખ્યા હશે. અરે તમે પોલીસ વાલા ઊંઘો છો કે કામ કરો છો? મીનાક્ષી ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે.
મને જો કઈ જાણકારી થશે તો હું તમને જણાવીશ. રાઈટ? ભાભી ભાભી પ્લીઝ તમે આમ રડે નહીં રાખો. જો જો જે થવાનું હતું એ થઈ ગયું. ચલ ચલ રડ નહીં, એક કામ કર, છાની રહી જા અને અમારા માટે ચા મૂક. મારો ભાઈ મરી ગયો છે ને તમારે ચા પીવી છે? તો શું તારો ભાઈ મરી ગયો એટલે ઝેર પીવું? ઝેર તમે શું કામ પીવું? તમે તો ખુશ થાઓ, ડાન્સ કરો, કારણ કે તમારા માતા ઉપરથી તો મોટો બોજો હટી ગયો છે ને. અરે ભાભી આ શું બોલો છો તમે? બધું જાણું છું, બધું જાણું છું, છોડો તમે, મારે વાત જ નથી કરવી. નક્ષી, અરે રે ભાભી, બાકી હેમંતભાઈ શું વાત કરું, બિચારો ગઈકાલે જયંત કેટલો ખુશ હતો. અરે હા, એને 10 લાખની લોટરી લાગી હતી. બોલો, 10 લાખની લોટરી? હા, મહારાષ્ટ્ર રાજ્ય લોટરી, એને 10 લાખ રૂપિયા લાગેલા. બિચારા બંને બહુ ખુશ હતા. અરે ગપ્પા મારતો હશે. ના, ગપ્પા નહોતા મારતા, બંને પ્લાન કરતા. મેં સાંભળ્યા, મારી સામે વાત થયેલી કે નાલાસોપારામાં ફ્લેટ લેશું, જયંત માટે સ્ટુડિયો માટે એક નાનકડી દુકાન લેશું. કેટલા ખુશ હતા ને. તો તો એને ખરેખર લાગી હોવી જોઈએ. એક મિનિટ. અરે મીનાક્ષી, એ મીનાક્ષી, મીનાક્ષી, શું છે હવે તમને? અરે જો આ મરણમાં પણ એક આનંદના સમાચાર આવ્યા છે. એ એટલે કે નહીં, આ આનંદભાઈ કંઈ કહે છે કે જયંત છે ને 10 લાખની લોટરી લાગેલી અને ગઈકાલે એ લોકોએ વાત કરેલી પોતાના ફ્યુચર પ્લાન માટે. હવે એ તો બિચારો મરી ગયો, પણ એના એના કપડામાં, એના કપડા અંદર છે, એમાં કદાચ ટિકિટ મળી જાય તો. જો તમારી આ વાત ખરેખર સાચી હોય ને તો 1 લાખ તમારા. તો લાવો પછી. હે? ને એટલે હું શું કામ એને ખોટું બોલું? સાચી વાત છે, ને છોકરા પાસેથી મેં સાંભળેલી. બાકી હા, જો મારે લાયક કઈ પણ કામકાજ હોય ને તો દિલથી મને બોલાવજો, અચકાતા નહીં, ઘરે જ રાહ જોઈશ તમારી. હા હા, લોટરીની ટિકિટ 10 લાખ રૂપિયા? અરે એ મીનાક્ષી, 10 લાખ લઈને બરોબર પાછલે દરવાજે જ નીકળી ગઈ કે શું? અરે એ મીનાક્ષી, શું છે? અરે ટિકિટ મળી કે નહીં? અરે ના રે ભાઈ, ના, અહીંયા તો બધું શોધી કાઢ્યું, કઈ નથી મળ્યું. અરે તારો ભાઈ છે, કરી નાખવામાં માને છે, એમાં કઈ મળે થોડું આપણને? મિસ્ટર હેમંત કાપડિયા? આ ઉભા. નહીં, આ હું 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 છું હેમંત કાપડિયા. હું સુવર્ણા મોદી. કાલે રાત્રે જ આવવાની હતી, પણ મારા પતિની તબિયત બહુ ખરાબ હતી એટલે હું ન આવી શકી. હું કંઈ સમજો ને, તમે શું કહેવા માગો છો? ગઈકાલે રાત્રે તમે મારા ઘરે ફોન કર્યો હતો. મેં તમને ફોન કરેલો? હા, અને તમે ફોન પર મને કહ્યું હતું કે મારી દીકરીનું ખૂન થતાં તમે નજરો નજર જોયું છે. મેં તમને એવો ફોન કર્યો જ નથી બેન. તમે જ મને ફોન કર્યો હતો. મેં ખૂન થતા નજરો નજર જોયું છે? આ પેલા જે કે મોદીવાલા મોદી બેન છે નહીં? તું જે તે ન બોલા કર ને. હા, હું એમની પત્ની છું. મારા પતિ હોસ્પિટલમાં છે એટલે. હોસ્પિટલમાં? ભાઈ, હું તમને 10 લાખ રૂપિયા આપવા તૈયાર છું. લોટરીની ટિકિટ અમને મળી જો. દસ લાખ? 15 લાખ? 20 લાખ? બે ટિકિટ હતી. ચૂપ રે. 20 લાખ? માત્ર એક વાર મને કહો કે મારી રચનાનું ખૂન કોણે કર્યું છે? રચનાનું ખૂન કોણે કર્યું છે મને, હું તમને કેવી રીતે કહી શકું? અરે મેં જાતે જ તમારી સાથે ફોન પર વાત કરી છે. તમે તમારા ઘરનું એડ્રેસ પણ લખાવ્યું અને હવે ફરી જાઓ છો? કોઈ ફરી નથી જતો બેન. હું મારો એકનો એક દીકરો છે કિરણ, એના સોગંદ ખાઈને કહું છું કે મેં તમને ફોન કર્યો જ નથી. આમાં મારો ફોન નંબર અને એડ્રેસ છે. હું તમારા ફોનની રાહ જોઈશ અને હું પણ મારા પતિના સોગંદ ખાઈને કહું છું કે તમે મને કાલે રાત્રે ફોન કર્યો જ હતો. નહોતો કર્યો મેં ફોન. અરે બેન, આ હેલો મિસ્ટર હેમંત કાપડિયા? એ તો ઘરમાં નથી, હું એમની પત્ની બોલું છું. મારે એમનું કામ હતું. કેટલા વાગે આવશે? આવશે તો કહીશ કે તમારો ફોન હતો. પણ આપનું નામ? એમને કહેજો મિસ્ટર મોદીનો ફોન હતો. એમને કે યાદ આવ્યું કે નહીં એ પૂછવા માટે ફોન કર્યો હતો. શું યાદ આવ્યું? પેલા ખૂન વિશે એમણે મને ફોન કર્યો હતો.
અચ્છા, મને ફોન પર કહેવાની ના પાડી અને તમને ફોન કરી દીધો એમ? તમને એને ના પાડેલી? હા, પેલા ખૂનીએ ખૂન કર્યું છે એ જોઈ ગયા હતા, એ મારાથી છે ને કોઈને કહેવાય ગયું હતું તો મને વળી નાખેલી. યુ મીન એમણે એમણે ખૂનીને જોયો તો? હા હા. ઓ, એક મિનિટ, તમારો જ ફોન છે, આવી ગયા આવી ગયા. કોનો ફોન છે? કોઈ મોદીની ત્યાંથી ફોન છે. મૂકી દે મૂકી દે, ફોન ફોન મૂકી દે, મૂકી દે, ફોન મૂકી દે જલ્દી. અરે ફોન નથી, ફોન નથી, મારો મારો મૃત્યુ ઘન છે. હાજો શું થયું? હા, જાહેર ખબર આપેલી જે છોકરી મરી ગઈ ને, રચના મોદી એની માએ આપેલી જે 10 લાખ રૂપિયાની જાહેર ખબર વાળી. નક્કી નક્કી આ જાહેર ખબર જોઈ અને જયંતે ફોન કર્યો હશે અને પેલો ખૂની ક્યાંકથી જાણી ગયો હશે એટલે આવીને અહીંયા એને મારી નાખ્યો. અચ્છા, પણ પેલા બેન તો તમારું નામ લેતા હતા. અરે જયંતે ભૂલથી મારા નામે એને ફોન કર્યો હશે, તારા ભાઈએ તો મારું નામ ક્યાં ક્યાં વટલાવી દીધું છે. અરે હવે એલો ખૂની જાણી ગયો હશે કે મને મારવાને બદલે એને જયંતને મારી નાખ્યો છે. એક ખૂનીને કેવી રીતે ખબર પડશે કે એમને તમને નહીં ને જયંતને મારી નાખ્યો છે? અરે આ બધા છાપા કેસે ને, અરે તારા ભાઈનો અને ઓલી છોકરીનો બંનેના ફોટા છપાયા છે, લટકાવા નીચે એનું નામ પણ લખ્યું છે. અરે વાહ, મારા ભાઈનો ફોટો પેપરમાં આવ્યો. અરે એમાં ફૂલીને ફાળકો થવાની જરૂર નથી. અરે કઈ વાર સારા કામ નથી કર્યા કે એનો ફોટો છપાય. મને લાગે છે કે તારા ભાઈને લીધે મારો ફોટો પણ છે ને એક દિવસ છાપામાં છપાશે. પણ એને તો કહ્યું કે એ મોદીના ઘરેથી ફોન કરે છે. તો શું ફોનમાં એમ કે હું કબ્રસ્તાનમાંથી બોલું છું, કબર તૈયાર રાખી છે, ખોદીને આવીને ગોઠવાઈ જાઓ. ઓહો, પણ એ ખૂની મોદીના ઘરમાં શું કરી રહ્યો છે? અરે એ સવાલ તો મને મૂંઝવી રહ્યો છે. મને બહુ ડર લાગે છે મીનાક્ષી, મને બહુ ડર લાગે છે. એમ, તમને ડર લાગે છે? તો આપણે એક કામ કરીએ ને, આપણે અહીંથી કશે દૂર જતા રહીએ. ન છે ભાઈ, પેલો ઇન્સ્પેક્ટર કરી ગયો છે ને કે બહારગામ જતા પહેલાં મને પૂછી ન જજો, એટલે ક્યાંય આપણે જઈ ન શકીએ. સાચું કહું છું, આ બધું જો સાંગો પાંગ પાર પડી ગયું ને તો હું શ્રીનાથજીના દર્શન કરવા જઈશ. કહું છું, આપણે શ્રીનાથજીની જાત્રાએ તો જઈ શકીએ ને? હા, આપણે છે ને આનંદભાઈને કહી દઈશું કે અહીંનું બધું રફે દફે થઈ જાય ને મામલો, પછી આપણને ફોન કરી દે, ત્યાર પછી આપણે પાછા આવીશું. અરે વાહ, તારામાં તો બુદ્ધિ છે. શું થયું? કંઈ નહીં, સેજ છાતીમાં દુખે છે. ચલો ચલો ચલો, આપણે ડૉક્ટર પાસે જઈએ, ચલો. જરાક દુખે છે. અરે આમ જરાક જરાકમાં જ છે ને, ઓલા અમુભાઈ ઉપર પહોંચી ગયા. તમારે ઉપર પહોંચવાનું છે? અરે મટી જશે હમણાં. તમારે મારી સાથે પોલીસ સ્ટેશને આવવું પડશે. પોલીસ સ્ટેશને? યસ. સોમવારે રાત્રે તમે મિસ્ટર મોદીને ત્યાં ફોન કરીને જણાવ્યું હતું કે તમે ખૂનીને નજરો નજર જોયો છે. મેં કંઈ જોયું જ નથી તો હું એને ફોન શું કામ કરું? તો પછી મિસિસ મોદી પાસે તમારા ઘરનું એડ્રેસ અને ટેલિફોન નંબર કેવી રીતે આવે? મને શી ખબર? તમને બધી ખબર છે. તમારે જે પણ કંઈ કહેવું હોય એ પોલીસ કમિશનરની સામે કહેજો. પોલીસ કમિશનરની સામે શું કામ? કારણ કે મને ઉપરથી ઓર્ડર મળ્યો છે. અરે પણ સાહેબ, મેં તમને સાબિત કરી બતાવ્યું ને કે એ રાત્રે હું અહીંયા હતો. હા, તમારા એ ત્રણેય સાક્ષીદારોને પણ સાથે લઈ જઈશું. અને તમે નિર્દોષ છો તો આટલા ડરો છો શા માટે? કઈ નહીં, છાતીમાં દુખે છે. આવા નાટક કરવાની જરૂર નથી મિસ્ટર કાપડિયા, રોજ આવા નાટકો જોઉં છું. એક સેકન્ડ સાહેબ, તમે આસ્તે બોલો, એ નાટક નથી કરી રહ્યા, એમની સાચે પેઇન થઈ રહ્યું છે. એક મિનિટ, આનંદભાઈ 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 જલ્દી આવો. આનંદભાઈ હમણાં આવે છે. હેલો આનંદભાઈ, આવે છે. કે જોશી વાત કરું છું, એક એમ્બ્યુલન્સ મોકલી આપજો ઇમિડિયેટલી. આ એડ્રેસ લખી લો. શું વાત કરો છો? કૌશલભાઈ નથી? અરે ભાઈ, હું હેમંત કાપડિયા બોલું છું. ના ના, હોસ્પિટલમાંથી નથી બોલતો, હોસ્પિટલમાંથી તો ઘરે આવી ગયો, હવે તબિયત સારી છે. આ ના, અરે કંઈ વાંધો નહીં ભાભી, એક કામ કરજો, કૌશલભાઈ આવે ને એટલે કહેજો કે હેમંત કાપડિયાને ફોન કરે. હા ઓકે, હા હા હા, ભલે. હેમંતભાઈ, અરે શું અહીંયા જીવતો બેઠો છું? મારા નામની પોક્ષ નહીં મૂકો છો તમે યાર? મરી તો હું ગયો છું. આમાં જુઓ,
તમારા સાળાએ મારું કરી નાખ્યું. અરે મારો સાળો કરવામાં બહુ હોશિયાર હતો, મારું તો એને કરી જ નાખેલું. તમારું શું કર્યું? અરે આ બધામાં મારા ફોટા છપાયા છે યાર. અરે વાહ, સરસ છે. અરે શું સરસ છે, મુંબઈના દરેક છાપામાં અને મેગેઝિનમાં મારા ફોટા, એ પણ પેલી પેલી શિલ્પા સાથે છપાયા છે યાર. અને આ બધું જાણીને તો જ્ઞાતિમાં મારા નામની બૂમા બૂમ થઈ ગઈ યાર. પણ મારા કાનમાં શેની બૂમા બૂમ કરો છો તમે? તો શું ના કરું યાર, જરાક વિચારો. મુંબઈના દરેક હોર્ડિંગ્સમાં મારા ફોટા પેલી શિલ્પા સાથે છપાશે. અરે મારું તો ઘરની બહાર નીકળવું ભારે થઈ પડશે. અરે 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 અત્યાર સુધીમાં 50 જણાના ફોન આવી ગયા યાર. કોના કોના? અરે કેટલું સાહજિકતાથી પૂછો છો, કોના કોના? શું કહું તમને, સગાવાળા, મિત્ર મંડળ, બધાના એક જ ટાઈપના ફોન આવ્યા. મને કે તમારી સાથે જે પેલી છોકરી છે, એ છોકરી છે કોણ? અરે કહેવાનું કે ગુજરી ગઈ. અરે એ જ કહ્યું. અરે આજે તમે નહીં માનો, અમારા પેલા બોસના મેડમ છે ને, મિસિસ મોદી, એણે મને આજે એની કેબિનમાં બોલાવ્યો અને મને કે મિસ્ટર દેસાઈ, તમારા પેલા ફ્રેન્ડ એ કાપડિયા છે, એણે ખરેખર મારી પુત્રીના ખૂનીને જોયો છે. અરે તમે સાચે સાચું કહી દીધું હશે. અરે ક્યાંથી કહું યાર, મોટે ઉપાડે પેલા કમિશનર પાસે પેલો જોશી અમને લઈને ગયો હતો ને ઇન્સ્પેક્ટર, ત્યારે અમે ત્રણેય જવાની આપી હતી ને, કે રાતના તમે અમારી સાથે હતા. અરે યાર હવે શું કરશું? મને શું કહો છો તમે? અરે તમે મને કોઈને કહેવાની ના પાડી હતી એટલે મેં ન કીધું. હવે તમારા ઘરે તમે ભોગો, હું તો હાલ્યો. શ્રીનાથજી, શ્રીનાથજી ભાઈ પાછો ક્યારે આવશે? અરે ભાઈ ઠાકોરજી બોલાવશે ત્યારે, અત્યારે તો જવાના વાંધા છે. અરે બોમ્બે સેન્ટ્રલમાં ટિકિટ જ ક્યાં મળે? મને લાગે છે કોઈ સરસ પોર્ટરને પકડવો પડશે. ના ના પોર્ટર, એના કરતા તમે એક કામ કરો ને, મારો એક મસ્ત મજાનો મિત્ર છે, એ તમારી ટિકિટની વ્યવસ્થા કરી દેશે. પણ હા, ટિકિટે 15 રૂપિયા વધારે લેશે. અરે ભલે લે તો ભાઈ, અંદર જવા કરતા 15 દેવા વધારે સારા. આપણે ટિકિટ લઈએ જ આવીએ. અરે મીનાક્ષી ભાભી. એ મીનાક્ષી ભાભી. એ ભાભી, અરે ચૂપ રહ્યો ને તમે યાર. અમે લોકો ટિકિટની વ્યવસ્થા કરીને આવીએ છીએ. ચાલો ચાલો, તમારો ફ્રેન્ડ રાહ જોતો છે. આવો આવો, ચાલો જલ્દી જઈને. હલો સ્નેહા, કિરણ બોલું છું. અરે યાર મેં બહુ ટ્રાય કરી પણ પપ્પા માનતા જ નથી, ધારણ મને શ્રીનાથજી લઈ જાય છે. અરે ડાર્લિંગ, તું મારી મમ્મીને ઓળખતી નથી, જોકે મારા પપ્પા પણ બરાબર નથી ઓળખતા. અરે યાર હું હંમેશ માટે ક્યાં જાઉં છું? શું વાત કરે છે સ્વીટહાર્ટ? કોણ છે સ્વીટહાર્ટ? મમ્મી. કોઈ નહીં કોઈ નહીં. કોણ હતી? કોઈ નહીં કોઈ નહીં મમ્મી. ડાર્લિંગ કોણ હતી, નામ શું છે? ડાર્લિંગ, મને કઈ કૂતરાએ કાઢ્યો છે કે હું કોઈને ડાર્લિંગ કહું? છોકરીનું નામ? સ્નેહા. સ્નેહા કુટમુટિયા. કુટમુટિયા? મુઠિયા. મમ્મી મારા ક્લાસમાં ભણે છે, મને બહુ ગમે છે, તમે જોશો તો તમે પણ ગણશે. અને પ્લીઝ મને શ્રીનાથજી નહીં લઈ જાઓ, હું મારે અહીંયા જ રહેવું છે. જરા પણ નહીં મમ્મી, પ્લીઝ એક વાર. ચૂપ, જરા પણ નહીં, બહાર જા. શ્રીનાથ જેથી આવશું ત્યારે મળીશ, જા. મમ્મી કુટમુટિયા સાથે પ્રેમ? ઓહો, એને તો છે ને, ખબરદાર અહીંયા ફોન કર્યો છે તો આજ પછી મૂક ફોન. કમાલની નફટ છોકરી છે, મને કે શ્રીનાથજી ફોન કરીશ. આજકાલના છોકરાઓ. હેમંત કાપડિયા? જી એ તો નથી. આપ? સીઆઈડી ઇન્સ્પેક્ટર ઉત્પલ ગોહિલ. દીકરીનું ખૂન થતા જોયું છે, રાઈટ? મારાથી કઈ છુપાવવાની જરૂર નથી બેન, હું તમને મદદ કરવા માટે આવ્યો છું. સાચે? સાચે સાહેબ? શા માટે ખોટું બોલું? અત્યારે આપણી વચ્ચે જે કંઈ વાત થશે બિલકુલ ખાનગી રહેશે, વચન આપું છું તમને. જો તમે તો મિસ્ટર કાપડિયાના ધર્મપત્ની છો એટલે એમણે તમને તો બધી વાત કરી જશે. તમે મને બધું સાચે સાચું કહી દો, હું વચન આપું છું મિસ્ટર કાપડિયાનો વાર પણ વાંકો નહીં થાય. સાહેબ અત્યારે તો તમે ભગવાનના રૂપ સમયે અહીંયા આવીને બેઠા છો, તમને ખબર છે સાહેબ હું મારી મનની વાત કોને વ્યક્ત કરું મને સમજાતું નહોતું, પણ હવે બધું તમને સાચું સાચું કહી દઈશ. સાહેબ પેલા ખૂનીએ, પેલા ગાંડા ખૂનીએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું છે સાહેબ. શું? હા સાહેબ,
અને અને હવે મારા પતિને એવું લાગે છે કે એ એમનું પણ ખૂન કરી નાખશે. શા માટે? કારણ કે મારા પતિએ પેલા ખૂનીને ખૂન કરીને ભાગી જતા જોયો છે. ખરેખર? એટલે તમારા પતિ જો એ ખૂનીને ફરીવાર જોયો તો ઓળખી કાઢે ખરા? ના સાહેબ, એ તો મકાન છે. કારણ કે વરસાદ એટલો બધો હતો અને અંધારું પણ ખૂબ હતું, એટલે મારા વરે એ ખૂનીનું મોઢું બરાબર નથી જોયું. અચ્છા, સાચું કહું છું સાહેબ, મારા છોકરાના સબ મારા હેમંત તો બહુ ભોળા છે. અરે, એ તો તાબડતોબ ઘરે આવ્યા અને બધાની સામે કહેવા માંડ્યા. મારા ભાઈ આનંદભાઈ બધા હતા ત્યાં, એમને કહ્યું કે એમને એક ખૂનીને ખૂન કરીને નાસી જતા જોયો. આનંદભાઈ કોણ છે? આનંદભાઈ એટલે આનંદ દેસાઈ, એ છે ને જે કે સાહેબની ઓફિસમાં કામ કરે છે. એટલે તમારા પતિ આ ખૂનની વાત આનંદભાઈને પણ કરી? કરવી તો પડે જ ને સાહેબ, કારણ કે એ તો અમારા પાડોશી છે અને એમને જ મારા પતિને કહ્યું કે આ વાત કોઈને ન કરે. અને પોલીસની સામે ઓલા મહેશભાઈ અને વિજયભાઈએ છે ને સ્ટેટમેન્ટ પણ આપ્યું કે હેમંત એ રાતના એ લોકો સાથે બેસીને પત્તા રમતા હતા. તમારા પતિને એવી શંકા કઈ રીતે ગઈ કે તમારા ભાઈનું ખૂન પણ પેલા ખૂનીએ જ કર્યું છે? એ તો એમને ખબર, પણ હા, એમને એવું લાગે છે કે કદાચ ઇનામના લાલચમાં આવીને જયંતે જેકે સાહેબના ઘરે ફોન કર્યો હોય કે એને એ ખૂનીને જોઈ લીધો છે અને આ વાત ઓલા ખૂનીને ખબર પડી ગઈ હશે. એટલે હેમંત તો એમ માનવું છે કે ઓલો ખૂની પણ ત્યાં જેકે સાહેબના ઘરમાં જ રહે છે. શું? હા, ત્યારે તો જ્યારે જયંતે ફોન કર્યો તો ખૂનીને તરત ખબર પડી ગઈ કે એને કોઈએ ખૂન કરીને ભાગી જતા જોયો છે. અને પકડાઈને જવાય બીકે પેલા ખૂની અહીંયા આવી તમારા ભાઈને અસલી સાક્ષીદાર માનીને એને મારી નાખ્યો. બહુ સમજદાર છો સાહેબ તમે, કદાચ એવું જ થયું હશે. અરે, અમે તો હેરાન પરેશાન થઈ ગયા છે. એક બાજુ ઓલા પોલીસવાલા લોહી પીએ છે અને બીજી બાજુ ઓલો ગાંડો ખૂની અમારું ખૂન કરવા માટે તલપાપડ થઈ રહ્યો છે. ડોન્ટ વરી બેન, ગભરાવાની જરૂર નથી. એમ કોઈને મારવું એટલું સહેલું નથી. કેવું બહુ આસાન છે સાહેબ, અમારી પર સુવિતે છે ને એ અમને ખબર છે. અરે, અમારે તો દેશ ભેગા થવાનો વારો આવ્યો છે. તમે મુંબઈ છોડીને જઈ રહ્યા છો? ના, અત્યારે તો શ્રીનાથજી જઈ રહ્યા છે, પણ જો તમે પેલા કુનીને ન પકડી પાડ્યો ને તો પછી ત્યાંથી જ જશું દેશ ભેગા. આ સુધી છે ને મેં ભગવાન સામે ખાલી હાથ જોડ્યા છે. સાહેબ પ્લીઝ પ્લીઝ, તમને પગે પડીને વિનવણી કરું છું કે અરે રા શું કરું છું તમે, પ્લીઝ પ્લીઝ મારા મારા વરને બચાવી લો. એમનું જીવન હવે તમારા હાથમાં જ છે. એટલે તમે લોકો શ્રીનાથજી જાઓ છો એમ ને? તમારે પણ સાથે આવું છે? નહીં સાહેબ, એટલે જો તમે પેલા ખૂનીને પકડી પાડો ને તો અમે પાછા આવી જશું. તમારા પતિએ ખૂનીને જે કારમાં ભાગી જતા જોયો એ કારનો નંબર તમને ખબર છે? કયો નંબર સાહેબ, આ બધું તમે કોણ કહે છે? અરે, મારા વરે કોઈ નંબર નથી જોયો, એમને તો ફક્ત એ ખૂનીને બ્લુ કલરની મારુતિ ગાડીમાં બેસીને નાસી જતા જોયો. અગર નંબર જોયો હોત તો અત્યાર સુધી એ નરાધમને સળિયા પાછળ ન કરી દીધો હોત. બેન, તમે મને આ બધી વાત સાચી સાચી કહી દીધી, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારા પતિના જીવને કોઈ જોખમ નથી. સાચે સાહેબ, હું જવાબદારી લઉં છું. ભગવાન તમને 100 વર્ષ ના કરે સાહેબ. માત્ર તમારે મારી હવે એક જ વાત માનવાની છે. શું? ભૂલી જાઓ આ બધું જ, હવે ભૂલી જાઓ ને તમારા પતિને પણ કહો કે જે પણ કંઈ થયું છે બધું ભૂલી જ જાય. અને આ વાત જો આજ પછી તમે કોઈને ન કરો, હરફ સુદ્ધા ન ઉચ્ચારો, એમાં જ તમારા લોકોની ભલાઈ છે. ભૂલી જશું સાહેબ, બધું જ ભૂલી જશું. હેમંતે પણ કહીશ કે બધું જ ભૂલી જાય. સાહેબ સાહેબ, તમે તો બહુ સારા માણસ છો, તમે પોલીસ લાગતા જ નથી. નહીં, એટલે પોલીસમાં તમે ભૂલથી ભરતી થઈ ગયા એમ મારું કહેવું હતું. મારું છોડો, તમે તમારું સંભાળો. અમારું ક્યાંથી સંભાળે સાહેબ, હમણાં પેલી મિસિસ મોદી ફોન કરશે અને પૂછશે તમે પેલા ખૂનીને જોયો તો, તમે પેલા ખૂનીને જોયો તો, એમ કઈ કઈને અમારું લોહી પી ગઈ છે. ત્યાં મિસ્ટર મોદી હોસ્પિટલમાં બેઠા બેઠા લોહીના બાટલા ચડાવે છે, એ જેવા ઊભા થશે કે એ લોહી પીવાનું ચાલુ કરશે. મિસિસ કાપડિયા, મિસ્ટર જે કે મોદી હવે તમને ક્યારેય નહીં સતાવે. તમારા મોઢામાં ઘી સાકર સાહેબ. આજે સવારે જેમનું મૃત્યુ થયું છે. શું? મોદી સાહેબ મરી ગયા? હાર્ટ પેશન્ટ હતા ને, ડોક્ટરે બહુ કોશિશ કરી પણ બચાવી ન શક્યા.
ભગવાન એમની આત્માને શાંતિ આપે. ચાલો તારે બેન, રજા લઉં છું. સાહેબ અહીંથી આવતા હો તો ઘરે પણ પધારજો. ચોક્કસ. મમ્મી, આ માણસ કોણ હતો? સીઆઈડી ઇન્સ્પેક્ટર. સીઆઈડી ઇન્સ્પેક્ટર? મમ્મી, પણ આ સીઆઈડી ઇન્સ્પેક્ટર બે કલાકથી આ આ કાર પાસે ઊભો ઊભો શું કરતો હતો? ત્યાં કાર પાસે ઊભો ઊભો? અરે, કોઈની રાહ જોતો હશે. ના મમ્મી, આ સીઆઈડીનો માણસ આપણા ઘર પર નજર રાખતો હશે. અચ્છા, પણ મમ્મી, આની પાસે આટલી મોંઘી ઇમ્પોર્ટેડ કાર ક્યાં એવી ક્યાંથી? જો બેટા, આપણે લોકો હપ્તા ભરીને કાર લઈએ, એ લોકો પાસે હપ્તા આવે એટલે એ લોકો કાર લે. મીનાક્ષી ભાભી, પેલો મોદી તમારે ત્યાં આવેલો? હા, હું તો બહુ ખુશ થઈ ગઈ. મોદી સાહેબ આજે સવારના ઉકલી ગયા. અરે, એની તો મને ખબર છે, હું તો આ બીજા મોદીની વાત કરું છું. તમે કોની વાત કરો છો અંકલ? અરે જો બેટા, આ ગાડી લઈને જઈ છે ને એ મોદી સાહેબની હું વાત કરું છું. અરે, એ તો સીઆઈડી ઇન્સ્પેક્ટર છે, હમણાં મમ્મી સાથે વાત કરે ને ગયો. સીઆઈડી ઇન્સ્પેક્ટર? મમ્મીએ જ મને કહ્યું. તમે એક કામ કરો, મમ્મીને જ પૂછી જો. મમ્મી, મમ્મી! અરે આનંદભાઈ, તમે કોની વાત કરો છો? કોણ હતો એ માણસ? અવિનાશ મોદી. કોણ અવિનાશ મોદી? અરે, મારા બોસ જે કે મોદીનો ભત્રીજો અવિનાશ મોદી. પણ એ અવિનાશ મોદીએ ભાભીને એમ કેમ કહ્યું કે સીઆઈડી ઇન્સ્પેક્ટર છે? સીઆઈડી ઇન્સ્પેક્ટર? હા, જે કે મોદીનો ભત્રીજો અવિનાશ મોદી. હવે સમજાય છે? એ દિવસે જયંતે જે કે મોદીના ઘરે ફોન કર્યો અને સામે છેડે કોઈ બીજાએ ફોન ઉપાડેલો. ઓ માય ગોડ, એટલે અવિનાશ મોદીએ જ એની બેનની હત્યા કરી? ચૂપ ચૂપ અનંતભાઈ, આ બાબત હવે તમે તમે એક અક્ષર પણ બોલતા નહીં. અરે પણ હિંમતભાઈ. અરે સમજાઈ ગયું, મને બધું સમજાઈ ગયું. અરે ગુનેગાર ગમે એટલી ભૂલ કરતો હોય ને, પણ ક્યાંક કોક એ નિશાન કે કોઈ સાધન કે કોઈ પુરાવો છોડી જ જતો હોય છે. એટલે અવિનાશ મોદીએ આ ઘરે આવીને બહુ મોટી ભૂલ કરી છે. અત્યાર સુધી હું તમારું સાંભળતો હતો અને રમતો હતો, હવે તમે જુઓ મારો થાવ, એક અક્ષર બોલવાનો નથી. મીનાક્ષી, મીનાક્ષી! શું છે? આલે. અરે, ટિકિટ્સ આવી ગઈ? હા, આવી ગઈ છે, પણ તમારા બે જ જણની છે. કેમ, તમે નથી આવવાના? નહીં, હું અહીંયા બે દિવસ રોકાવાનો છું, કારણ કે મારે મોટો સોદો પાર પાડવાનો છે. અરે, હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી, મારી ઓલા સીઆઈડી ભાઈ સાથે વાત થઈ ગઈ છે, બધું એમ કેમ પાર પડશે? હા, એ તારો સીઆઈડી ઇન્સ્પેક્ટર મને નીચે મળ્યો એટલે હું બે દિવસ પછી આવીશ. પણ તમને લીધા વગર હું નહીં જાઉં. તમે મારી સાથે આવો ને તો જ આપણે જશું, નહીં તો પછી જવા દો ને, આપણે એક સાથે નીકળી. જવાનું કીધું એટલે જવાનું, બહુ બોલે છે. તું જા, જઈને અંદર સામાન પેક કર, જા અંદર અને બે જણનો સામાન પેક કરજે. અરે પણ હેમંતભાઈ, તમે કરવાના શું છો? આનંદભાઈ, આ તમારો અવિનાશ મોદી આમ પાર્ટી કેવી? એટલે એટલે કેટલા રૂપિયાનો ધણી કહેવાય તમારો અવિનાશ મોદી? લાખો રૂપિયા હશે, પણ કેમ યાર? બસ, તો પછી લાખો રૂપિયા આપણને મળશે, આપણે માલામાલ થઈ જશું. હું પણ માલામાલ થઈ જશે ને તમે પણ માલામાલ થઈ જશો. તમારા અવિનાશ મોદીના માથાની કિંમત કેટલી? શું? અરે, એના માથાની કિંમત આપણને લાખો રૂપિયામાં ચૂકવશે તમારો આ તમારો અવિનાશ મોદી. અરે, તો પછી પૈસા જ પૈસા, અને પછી તો હે અનંત ને હેમંત, ઉડાવ! અરે ઉડાવ, નારા ઉડાવ! આટા માર્યા કરો યાર અનંતભાઈ, એ તમે બિલકુલ નહીં લો યાર. અરે, લેવાય ગયા ને લેવાનું કહો છો? કમાલના માણસ છો યાર, આવા સમયે તમને દારૂ સૂજે છે. અરે, એકાદ પેગ મારી જુઓ, છાતીમાં હિંમત આવી જશે. અરે, મારા તો છાતીના પાટિયા બેસી ગયા છે. તમે યાર બહુ ડરપોક છો. જો કે હું ડરપોક હતો, પણ અચાનક વીજળીની જેમ નસીબનો એક ચમકારો થયો અને મને મારો રસ્તો હવે સાફ દેખાય છે. ત્યાં જ તમે ભૂલ કરો છો હેમંતભાઈ, આ મોટાના લફડા એ મોટા હોય છે, આપણે નથી પડવું મોટાના લફડામાં. તમે ક્યારે ચેસ રમ્યો છો આનંદભાઈ? હેમંતભાઈ, આ ચેસની રમત નથી, જિંદગીના કાવા દાવા છે. હા, તો આપણી જિંદગી પણ એ જ છે ને, યુધિષ્ઠિરના અર્ધ સત્ય જેવી અને દુર્યોધનના કાવા દાવા જેવી. પણ મારી જિંદગીના ચક્રવ્યૂહને હું જ ભેદીશ. મને લાગે છે હવે તમને આ દારૂ ચડી ગયો છે. દારૂ મને ક્યારેય નથી ચડતો, હું દારૂને ચડું છું. તો હું શું કહેતો હતો, તમે ક્યારેય ચેસ રમ્યા છો?
રમ્યો છું, ઘણી વાર રમ્યો છું, પણ એનું અત્યારે શું છે હેમંતભાઈ? જો આનંદભાઈ, જયારે બે જણા આમ સામ સામે બેસીને ચેસ રમતા હોય ને, ત્રીજો આવીને જો ચેસ રમવા માંડે ને, તો હાર રમનારાની જ થાય. અત્યાર સુધી તમે જે કહેતા હતા ને એ પ્રમાણે હું રમતો હતો, પણ હવે બારોદા હું રમીશ. અરે યાર, તમને વાંધો શું છે? અરે વાંધો હોય જ ને, કારણ કે આપણે આપણો સામનો અવિનાશ મોદી જેવા મોટા માણસનો કરવાનો છે, અને એનો પનારો પણ મારા જેવા મોટા માણસ સાથે પડ્યો છે. અરે તમે સમજો આનંદભાઈ, એ કેટલા ખૂન કરશે? બે, ત્રણ, પાંચ? અરે એનું ખૂની માણસ એને હવે જંપવા નહીં દે. અરે એને બીક લાગે છે પોતાની, પોતાની જાતની એને બીક લાગે છે. આપણી બીક એને નથી લાગતી. અરે ડરી ગયો છે આપણાથી. અને માણસ જ્યારે ડરી જાય ને, ત્યારે એ જો દોરડું પણ ભૂલથી પકડી લે ને, તો એને પણ સાફ સમજી બેસતો હોય છે. નહીં હેમંતભાઈ, તમે અવિનાશ મોદીને ઓળખતા નથી. એટલો ચાલાક માણસ છે કે એમ તમારા હાથમાં નહીં આવે. અરે તમને રાતની પાઈ પણ નહીં આપે, શા માટે તમારો જીવ જોખમમાં મૂકો છો? અરે જીવ તો અત્યારે એનો જોખમમાં છે આનંદભાઈ. મારું એક વાક્ય જો હું પોલીસને કહું ને, તો ફાંસીને માછડેને ચડાવી દે. અને હા, તમે જે ત્રણ જણાએ ત્યાં કીધેલું ને પત્તા રમવાની વાત, તમે ત્રણેય જણા જઈને પોલીસને કહેજો કે ડરને લીધે અમે ખોટું બોલેલા, એટલે પોલીસ તમારી વાત સાચી માની લેશે, એ અવિનાશ મોદીને છોડશે નહીં. હેમંતભાઈ, તમે પહેલાં નક્કી કરી લો તમારે પોલીસને કેવું છે કે અવિનાશ મોદીને. અવિનાશ મોદીને, પણ એ હું નહીં કહું, તમે કહેશો. હા, તમે એને ફોન કરશો. પણ ચિંતા નહીં કરો, વાત હું કરીશ. પૈસા લઈને એને આપણે અહીંયા બોલાવશું, અને હું જેને એકલો મળીશ. તમે માત્ર સામેની હોટલમાં બેઠા બેઠા આ ઘર તરફ ધ્યાન રાખજો, કારણ કે હું એ પુરવાર કરવા માંગુ છું કે આ ભેદ માત્ર હું એકલો નથી જાણતો, તમે પણ જાણો છો. યાર, પણ આવી રીતે જો એની પાસે પૈસા લઈએ તો એને તો બ્લેકમેલિંગ કહેવાય. એની પાસે બ્લેકના જ પૈસા છે ને. અરે હું તમને શું કહું છું આનંદભાઈ, કે સાગરમાંથી જો આપણે બે ત્રણ બાલદી આમ પાણી લઈ લઈએ, તો સાગરને શું ઓછું પડવાનું છે? ચાલો લગાવો, ફોન લગાવો અહીંયા. ના ના હેમંતભાઈ, મને બહુ બીક લાગે છે. અરે તમે એ માણસને એકલા મળશો ને, એ તમને મારી નાખશે તો. અરે નહીં મારે. અરે એ ભેદ સંગ્રહી રાખવા માટે કે એ મને મારીને છટકી ન શકે, એટલે તો આ વાતમાં મેં તમને સામેલ કર્યા છે. એક કામ કરો, તમે જરા કોન્શિયસ થઈ ગયા છો. હા, ઘણો બધો. લગાવો, પેગ લગાવો, એટલે હિંમત આવી જશે. લઈ લઉં. લગાવો. અરે અરે, ધીરે ધીરે ધીરે. આપો, બીજો આખો ભરેલો છે. ભલે થઈ જાય, ભલે થઈ જાય. લગાવો. લગાવી લીધો તો હવે ડાયલ ઘુમાવો. ઘુમાવો ડાયલ. હિંમતભાઈ. યસ. કેટલા રૂપિયા માંગુ? 5000. 5000 ગયા ને આખરે જાત પર, નોકરી આપ માણસ ને. નહીં નહીં, આમ ઓછા રૂપિયા માગીએ ને એટલે તરત પૈસા આપી દે. આ છે ને, વધારે લોભ કરવો સારો નહીં. અરે શું લોભ ની વાત કરો છો? અત્યારે જો હું મિસિસ મોદીને કહું ને, તો એ મને 15 લાખ રૂપિયા આપે. 15 લાખ? હા, 15 શું, 20 લાખ પણ આપે. અરે અહીંયા ઘરે આવીને મને ઓફર કરીને ગયા છે. એટલે જવા દો બધી વાત. અવિનાશ મોદીના માથાની કિંમત અહીંયા આવશે ને, પછી નક્કી કરશું. તમે ડાયલ ઘુમાવો. કેમ, શું થયું? આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલું જિંદગીમાં. અરે યાર, હું તો તમને એક સીધો સાદો માણસ માનતો હતો, પણ તમે તો મહા મોટા ચાલુ ચીજ નીકળે યાર. અરે સંજોગો માણસને મહા ચાલુ માણસ બનાવી દે છે. તમે ઘુમાવો ડાયલ યાર. હા યાર, તમે તો પાછળ પડી ગયા છો, પાછળ પડી ગયા છો. હેલો. હેલો, મે આઈ ટોક ટુ અવિનાશ મોદી પ્લીઝ? સ્પીકિંગ. સ્પીકિંગ કે? સ્પીક આઉટ. હું અનંત દેસાઈ. નહીં, અનંત દેસાઈ બોલું છું. કોણ અનંત દેસાઈ? હેમંત કાપડિયા બોલું છું. જી, આપ ઓળખ્યો? શું છે કે આ આનંદભાઈ તમારી સાથે વાત કરતા જરા અચકાય છે. બોલો મિસ્ટર કાપડિયા. બોલવાનું તો હવે તમારે છે અવિનાશ મોદી. તમે તો વેપારી માણસ છો, વેપારની ભાષા તો બરાબર જાણતા હશો ને. જો મિસ્ટર મોદી, હું ને આનંદભાઈ અહીંયા તમારી આવવાની રાહ જોઈએ છીએ. તમે મારા ઘરે આવશો ને? અને ઘર તો તમે જોયું જ છે ને, 2 વાર આવી ગયા છો. જી જી હા. પહેલી વાર તો તમે
મારા સાળા જયંતને મળવા અને બીજી વાર મારી પત્નીને મળવા. અમે બે કલાક સુધી તમારી રાહ જોઈશું અવિનાશ મોદી. અત્યારે ઘડિયાળ મેળવી લો તમારી, 10:15 થયા છે. 12:15 સુધી અમે રાહ જોશું, નહીં તો 12:30 વાગે પછી હું મિસિસ મોદીને ફોન કરી દઈશ કે એમની એકની એક દીકરી રચનાનો હત્યારો કોણ છે. અત્યારે કોણ છે? હેલો, અરે શું આનંદભાઈ ફોન કરો છો અત્યારે? અરે મને કાંઈ નથી થયું, જીવતો જાગતો બેઠો છું. હા ના ના, આવ્યો નથી, બાકી બધી તૈયારી થઈ ગઈ છે, ટેપ રેકોર્ડ ઓન થઈ ગયું છે. હા તમે ચિંતા નહીં કરો ને, બસ ગમે ત્યારે ડ્યુ થશે. હા એટલે કે આવશે, અને હું છાતી ઠોકીને કહું છું આનંદભાઈ, તમે ચિંતા કર્યા વગર બેઠા રહ્યો, મને કાંઈ થવાનું નથી. હા અને મહેરબાની કરી હમણાં ફોન કરતા નહીં, અરે ગમે ત્યારે આવી ચડશે તો. ઓકે, કમાલનો ડરપોક માણસ છે આ. અરે અવિનાશ મોદી, આવો આવો, તમને અહીંયા આવતા કોઈ જોયા તો નથી ને? ના. બેસો બેસો, નિરાતે બેસો, ગભરાવાની જરાય જરૂર નથી. આપણા બે સિવાય અહીંયા બીજું કોઈ નથી. મિસ્ટર આનંદ દેસાઈ દેખાતા નથી. આ એ જરા સામેની હોટલમાં જઈને બેઠા છે. કેમ? સાવચેતી રાખવી સારી મિસ્ટર મોદી. દૂધનો દાજેલો પણ છાસે ફૂકી ફૂકીને પીતો હોય છે. આ બાય ધ વે, તમે શું લેશો? કંઈ નહીં. નહીં નહીં, મેં તૈયાર જ રાખ્યું છે તમારે માટે મોદી. શું છે, અમારા જેવા ગરીબને આંગણે તમે આવો ને કંઈ ન લો તો? પ્લીઝ, આ વિસ્કી તો ચાલશે. પણ મિસ્ટર આનંદ દેસાઈને તમે અહીંયા જ બોલાવી લીધા હો તો સારું થાત. નહીં નહીં, એ બહુ ડરપોક છે. એને એને ડર હતો કે ક્યાંક તમે અહીંયા આવીને જયંતની જેમ મને પણ મારી નાખશો તો. જી નહીં, શંકા છે ને, અને શંકા આગળ શ્રદ્ધા ને વિશ્વાસ બંનેના હાથ હેઠા પડે છે. એને મારી વાતમાં વિશ્વાસ નહોતો એટલે મને કહું હોટલમાં જઈને બેઠો છું. જો એને 12:30 વાગે જીવતો જાગતો લેવા નહીં જાઓ તો એ સીધા પોલીસ સ્ટેશને જશે. બધી તૈયારી બરાબર કરી છે તમે? તૈયારી નહીં, ચાલાકી કહેવાય, ચાલાકી. તમને મારો ડર નથી લાગતો? ડર તો ઉપરવાળાનો લાગે મિસ્ટર મોદી. મારા બાપા હતા હિંમતભાઈ, મારું નામ હેમંત. એ હિંમતભાઈ મને કહેતા કે હેમંત, હિંમત રાખવાની. અરે હિંમતે મરદા તો મદદે ખુદા. શું કહો છો? તમે રાખી છે હિંમત? બહુ હિંમતવાળા છો. અરે એ તો સંજોગોએ મને હિંમતવાળો બનાવી દીધો છે. બાકી તમે કહો ને, હું જીવી જીવીને હવે કેટલું જીવીશ? 5 વર્ષ, 10 વર્ષ? અરે એક હાર્ટ એટેક તો આવી ગયો છે. તમને હાર્ટ એટેક? હા, થોડા દિવસ પહેલા જ આવેલો તમારે કારણે. જવા દે બધી વાત, આપણે હવે મુખ્ય વાટાઘાટો કરીએ. તમે, ઓહો, મને લાગે છે કામ કરો તમે જ આનંદભાઈ, અરે ફોન પર વાત કરો, એ જ હશે ડરપોક. લાવો ગ્લાસ અહીંયા પ્લીઝ. હલો અવિનાશ મોદી યાર. હા મિસ્ટર દેસાઈ, બોલો. અરે બોલો. હલો, કમાલ છે, મૂકી દીધો. મૂકી જ દે ને, અરે મહા ડરપોક માણસ છે. લો, થેન્ક યુ. બાકી એક વાત કહેવી પડે મોદી, તમે મારા સાળાને મારીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. જયંત, જયંતની વાત કરું છું. અરે મહા હરામી માણસ હતો, મારે માટે તો એક બોજારૂપ હતો. બોલો. અરે બહુ ચાલુ ચીજ હતો તમારો સારો, મને ગન સુદ્ધા ના આવે દીધી કે પોતે હેમંત કાપડે નથી, કેણે મને રચના મોદીની ખૂન કરતા જોયો નથી. અચ્છા. હા, ઉલટાનું મને કહે કે તમારી કારનો નંબર પણ મને ખબર છે.
એ તો કદાચ એને ડાપ મારી હશે. પણ હું સાચું માની બેઠો ને, એમાં મારે ને મારી નાખવો પડ્યો. કારણ કે જો સાક્ષીદાર જીવતો રહે તો હું પકડાઈ જાઉં, મને શિક્ષા થાય. એમાં મારે પેલી એની પ્રેમિકાને પણ બિચારીને મારી નાખવી પડી. ચાલા કરે ચાલા કરે, માણસ માત્ર ભૂલને પાત્ર. ભાઈ દિવે મોદી, તમે ક્યારે દેવનાના કતલખાનામાં ગયા છો? કતલખાનામાં? હા, ત્યાં કતલખાનામાં શું છે, નક્કામાં ઢોરોનો વધ કરવામાં આવે, કાપી નાખવામાં આવે. આ જયંત છે ને, મારે માટે પણ એ નક્કામાં ઢોર જેવો હતો. હવે એની કતલ તો કરી શકું એમ નહોતો, એટલે એને દેવનાર લઈ જઈને જઈ શકું. પણ તમે એને મારીને મારા પર તો મોટો ઉપકાર કરી નાખ્યો છે. પણ કમાલની વાત છે અવિનાશ મોદી, પોલીસ તો હજી એમ જ માને છે કે મારા એ જયંતનું ખૂન કોઈ ચોરે કે ગાંડા ખૂનીએ કર્યું છે. પણ મને હવે એમ થાય છે કે આ ગાંડો ખૂની જ્યારે પકડાશે ત્યારે તો બહુ મોટી મુશ્કેલી ઊભી થશે નહીં? નસીબ જેની પડખે ઊભું હોય છે ને, માનવીઓ એનું કંઈ બગાડી શકતા નથી મિસ્ટર કાપડિયા. તમે આજે ટીવી જોયું નથી લાગતું? અરે ટીવી હું જોતો જ નથી મોદી, એમાં ક્યાં કઈ સારા પ્રોગ્રામો આવે છે. આજના સમાચારનો હીરો એ ગાંડો ખૂની જ હતો. હતો? આજે સાંજે 7 વાગે નાગપુરમાં પોલીસની ગોળીઓથી વિંધાઈ ગયો બિચારો. શું? ગાંડપણમાં કોઈક ઇન્સ્પેક્ટરના ઘરમાં ઘૂસી ગયો અને એની પત્ની પર હુમલો કરવા ગયો અને ઇન્સ્પેક્ટરની ગોળીનો શિકાર બની. ચાલો, થઈ ગઈ શાંતિ મુંબઈની પોલીસને અને તમને પણ. બિચારો બધા મારા ગુના પોતાને માથે લઈને મર્યો. હવે રચના મોદી, તમારો સાળો અને એની પ્રેમિકા ત્રણેની ફાઇલ કાયમ માટે બંધ, અને તમે કાયમ ને માટે છૂટા. આ રચના મોદી, તમારા કાકાની એકની એક દીકરી ને? હા, એ હવે મરી ગઈ એટલે એની બધી માલ મિલકત બધો વારસો હવે તો તમારો જ થઈ જવાનો. કેમ? અરે પૈસાની લાલસા કોને હતી? તો પણ આ હિસાબે તમે કરોડપતિ તો થઈ જ ગયા મિસ્ટર મોદી. ચિંતા નહીં કરો, હું તમારી પાસે કે કરોડો રૂપિયા નથી માંગવાનો. ચીયર્સ. ચીયર્સ. ભાઈ દેવે, તમારા બાપા શું કરે છે? 5 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા. શું? યસ, આજ જે કે મોદીને કારણે મારા પપ્પાએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. શું વાત કરો છો? ખોટું નથી બોલતો. ઓ, વિશ્વાસ હતો, આંધો વિશ્વાસ હતો મારા પપ્પાને જે કે મોદી ઉપર, ને જે કે મોદીએ મારા પપ્પાનો આત્મવિશ્વાસનો ખૂન કર્યો છે. તમે મોદી પ્લાસ્ટિકનું નામ સાંભળ્યું છે? હું તો નાનો માણસ છું મિસ્ટર મોદી, મેં બી કોઈ કંપની વિશે સાંભળ્યું નથી. એ મોદી પ્લાસ્ટિક મારા પપ્પાને જે કે મોદી બંને સાથે મળીને ચલાવતા હતા. બેંકમાં ઓવરડ્રાફ્ટ, માર્કેટની હુંડી, બધા ઉપર મારા પપ્પાની સાઇન ચાલતી હતી. જે કે મોદીએ લાખો રૂપિયાની ગોલમાલ કરી, કંપની બંધ પડી ગઈ, કંપનીએ દેવાળું કાઢ્યું. મિસ્ટર મોદી તો બચી ગયા પણ ફસાઈ ગયા મારા પપ્પા. બધું જ લીલામ થઈ ગયું, કારણ કે જે કે મોદીએ બધી જ મિલકત પોતાની પત્ની નામે કરી નાખી હતી. માત્ર અમને રહેવા માટે ઘર અને જિંદગીભર કાકા સામે હાથ લંબાવવાની લાચારી છોડીને ચાલ્યા ગયા મારા પપ્પા. તો પછી મિસિસ મોદીનો આ જે બધો વૈભવ છે, એ બધું જ મારા પપ્પાના પૈસાથી બનાવેલું છે. મિસ્ટર મોદીએ એમના ભાઈના દીકરા પર, મારી ઉપર, અવિનાશ મોદી ઉપર ઉપકાર કર્યો, એમને દયા આવી ગઈ. મને એમની કંપનીમાં એમને નોકરી આપી, મેનેજરની નોકરી. પગાર મહિને 5,000 રૂપિયા. 5,000. 5-5 વર્ષ તો મોકાની રાહ જોતો હતો, પણ મને મોકો નહોતો મળતો. મારે વેર વાળવો હતો, ખતમ કરી નાખો તો મારે જે કે મોદીના વંશને. પણ હું લાચાર હતો, પણ મારા નસીબે મને યારી આપી અને મારા કાકાને 1 જ વર્ષમાં 2 હાર્ટ એટેક આવ્યા. એ હૃદયથી નબળા પડી ગયા અને એમની સૌથી મોટી નબળાઈની મને જાણ. હું કઈ સમજો ને મિસ્ટર મોદી, જે કે મોદીની સૌથી મોટી નબળાઈ હતી એમનું એકનું એક સંતાન રચના મોદી, જેને તમે મારી નાખી. મેં એક તીરથી 2 નિશાન તાક્યા. મને ખબર હતી
કે જો રચના મોદી મરી જાય તો મારા કાકા એ આઘાત સહન કરી નહીં શકે, અને એક દિવસ મને મોકો મળી ગયો. રચના એની ફ્રેન્ડની પાર્ટીમાં જવા માટે એકલી નીકળી. મેં એની કારનું પંચર કર્યું. એ જેવી ટેક્સી શોધવા માટે બહાર નીકળી ગયો, તરત ત્યાં પહોંચી ગયો એને લિફ્ટ આપવામાં. હેંગિંગ ગાર્ડનમાં તમે એની હત્યા કરી નાખી. યસ, નસીબે તમને બધી જગ્યાએ યારી આપી પણ ત્યાં જ ના આપી, કારણ કે એ ખૂન કરતા હું તમને જોઈ ગયો. અરે અરે મોદી, મોદી શું થાય છે તમને? અરે માથું ભમે છે, કેમ ચક્કર આવતા હોય એવું લાગે છે. વેરમાં ભાન ભૂલીને તમે એક નિર્દોષ છોકરીને મારી નાખી. અરે પણ મારા સાળા જયંત તમારું શું બગાડ્યું? તમે એને પણ મારી નાખ્યો? મજબૂરો તો 20% પડ્યા. અરે એ બિચારાએ તો લગ્ન કરવા હતા પેલી છોકરી સાથે, સંસાર માંડવો તો પોતાનો નાનકડો, પણ પૈસાની લાલચમાં આવી જઈને એણે તમને ફોન કર્યો પેલા 10 લાખ રૂપિયા મેળવવા માટે. અને જયંતને બિચારાને ક્યાં ખબર હતી કે પોતાના મોત માટે યમદૂતને ફોન કરી રહ્યો છે. તમે તો હમણાં જ મને કહ્યું કે તમારો સાળો નકામો પણ માણસ હતો, રચના મોદી જેવો જીવતો જાગતો માણસ હતો. એ છે મરી ગયા છે, કોઈ દિવસ પાછા આવતા નથી મિસ્ટર કાપડિયા. ભૂલી જાઓ બધાને, હવે અફસોસ કરીને શું શું ફાયદો છે? તમે ભૂલી જાઓ, હું પણ ભૂલી જાઓ, એમાં જ આપણી. તમે કેમ ચૂપ છો? હું મૂળ કાઠિયાવાડનો મોદી, અમારામાં જો કોઈ માણસને મારી નાખે ને તો અમે એને જીવતા ન છોડીએ. શું તમે તો મારા બબ્બે જીવતા માણસને મારી નાખ્યા છે, હવે હું તમને જો જીવતા છોડું ને તો મારું જીવતર લાજે. એટલે ફસાઈ ગયા છો તમે, મારી વાતમાં ફસાઈ ગયા છો, અને તમને ફસાવવા માટે આના સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો. અને એટલે જ મેં અનંત દેસાઈ પાસે ફોન કરીને તમને અહીંયા બોલાવ્યા, અને તમારો જ માણસ હોઉં એવી રીતે તમારી સાથે હું વાત કરતો રહ્યો. એટલે તમે હું જ તમને રમાડતો હતો, પણ તમને તો એમ હતું ને કે તમે મને રમાડી રહ્યા છો, ત્યાં જ તમે થાપ ખાઈ ગયા. હું તમને રમાડતો ગયો, તમે રમતા ગયા. હું તમને પૂછતો ગયો, તમે બધા તમારા ગુનાઓની કબૂલાત કરતા ગયા. જેટલી ગાળ આપ્યો એટલી આપો, પણ ચિંતા નહીં કરતા મિસ્ટર મોદી, મેં તમારા ડ્રિંક્સમાં કોઈ ઝેર ભેળવ્યું નહોતું, માત્ર ઊંઘની 10 બાર ટીકડીઓ જ નાખી હતી. એક મિનિટ ઇન્સ્પેક્ટર સાહેબ, હાલો. આ માણસ માત્ર બેભાન જ છે, એણે જે કંઈ અહીંયા મારી સામે બોલ્યો છે એ દરેકે દરેક ગુનાની કબૂલાત આમાં છે. જસ્ટ લિસન સર. અરે બહુ ચાલુ ચીજ હતો તમારો સારો, કેણે મને રચના મોદીને ખૂન કરતા જોયો નથી, ઉલટાનું મને કહે કે તમારી કારનો નંબર પણ મને ખબર છે. એ તો કદાચ એણે તાપ મારી હશે. પણ હું સાચું માની બેઠો ને, એમાં મારે એને મારી નાખવો પડ્યો, કારણ કે જો સાક્ષીદાર જીવતો રહે તો હું પકડાઈ જાઉં, મને શિક્ષા થાય. એમાં મારે પેલી એની પ્રેમિકાને પણ બિચારીને મારી નાખ. 5-5 વર્ષ તો મોકાની રાહ જોઉં, મને મોકો નહોતો મળતો. મારે વેર વાળવો તો ખતમ કરી નાખો તો મારે જે કે મોદીના વંશને રશિયાની ફ્રેન્ડની પાર્ટીમાં જવા માટે એકલી નીકળી. મેં એની કારનું પંચર કરી નાખ્યું. એ જેવી ટેક્સી શોધવા માટે બહાર નીકળી ગયો, તરત ત્યાં પહોંચી ગયો એને લિફ્ટ આપવા. હેંગિંગ ગાર્ડનમાં તમે એની હત્યા કરી નાખી. યસ.